ગુજરાતી ફૂડ હીટ થાય છે એટલે દુનિયામાં ક્યાંય પણ જાય તમે બાજરા અને રોટલો રીંગણાનોળો લોકો ખાય જ છે ગુજરાતી સાહિત્યકારો છે કે જે આખી દુનિયા ફરી રહ્યા છે કે ગુજરાતી પૈસા ખર્ચે છે ગુજરાતી બિઝનેસમાં નંબર વન છે ગુજરાતી ટેક્સટાઇલ્સ આજે પણ પટોળું કે બાંધણી કે આ બધાનું કોઈ જોડ જ નથી તોલ જ નથી તો ગુજરાતી ફિલ્મ્સ જો બહુ જોવાઈ નથી રહી તો એમાં ગુજરાતી દર્શક શું કરે એવી ફિલ્મ આપો ને જોવા જવા જઈએ

અને એની અસર એ વ્યક્તિ પર એ વ્યક્તિના પરિવાર પર એના કલ્ચર પર એના અપબ્રિંગિંગ પર કે એની આવનારી જનરેશનના અપબ્રિંગિંગ પર પડવાની છે એ જવાબદારીપૂર્વક જો તમે કામ કરો તો કદાચ તમને ખ્યાલ આવશે તમારે કયા પ્રકારની વાર્તા કે કયા પ્રકારની ફિલ્મો કે કયા પ્રકારના બજેટની ફિલ્મો બનાવવાની જરૂર છે તો ફિલ્મો સાથેની પણ એટલી જ જવાબદારી છે તમારી તમે બનાવો છો માત્ર પૈસા કમાઈ લેવા માટે તો સોરી તમે રોંગ ઇન્ડસ્ટ્રીમાં છો વિઠ્ઠલ તીડી કેમ ન આવી એક જ સીઝન આવી ઇટ વોઝ અ નાઇસ સિરીઝ બધા જ લોકો જોઈ રહ્યા હતા પાર્ટ ટુ આવ્યો જ નહીં કે ખેડૂતો ઘણી વાર નુકસાનીમાં જાય એનું કારણ શું થાય કે ઉદાહરણ તરીકે એક જિલ્લામાં એક ખેડૂતે જીરું વાવ્યું અને એને લાખ બે લાખ રૂપિયા મળ્યા તો એને સક્સેસ ફોર્મ્યુલા બધાને એવું લાગ્યું કે અમને સિક્રેટ મળી ગયું છે કે તમે જીરું વાવશો એટલે સરસ તમને પાક મળી જવાનો છે એટલે થશે શું કે આખું ગામ જીરું વાવશે અને આખું ગામ જીરું વાવે છે એટલે ડિમાન્ડ એન્ડ સપ્લાય છે માર્કેટ ઓટોમેટિક એનો ભાવ ડાઉન કરી રહે છે અને પછી બધા ડૂબે છે એક સાથે તો શું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવું થઈ રહ્યું છે કે બધા જીરું વાવી રહ્યા છે એવું એવો પ્રશ્ન છે ઇન્ડસ્ટ્રી સાથે કે પૈસા નથી ઇન્ડસ્ટ્રી પાસે એટલે જેમ કે હું ઘણા બધા પોડકાસ્ટ સાંભળી રહી હતી એક્ટર્સના એક્ટ્રેસીસના અને ઓલમોસ્ટ લોકોની જે એક્ટર્સ એ લોકોની કમ્પલેન એટલું હોય છે કે એમને એટલા પૈસા નથી મળતા ઇન્ડસ્ટ્રીમાં કે જેથી ખાલી એક્ટિંગ પર એ લોકોનું ઘર સારી રીતે ચાલી શકે એટલે ખાલી ડિરેક્શન પર બી મારું ઘર નથી ચાલતું ઓકે મારે બી એડવર્ટાઇઝમેન્ટ ફિલ્મ કરતી રહેવી પડે જેમાં ખરેખર એક માણસ ફિલ્મ જોવા જાય છે ફિલ્મની અંદર જ્યાં પોતાનું મગજ લિટરલી સાઈડમાં મૂકીને ડૉક્ટર પાસેથી સર્જરી કરાવીને બહાર મૂકીને જાય અને પછી મારે જોવું છે કે કઈ રીતે ફિલ્મને એન્જોય કરી શકે છે હાઉ કેન યુ નોટ હેવ યોર બ્રેઇન ઇન ધ સિનેમા હોલ વાય યુ વોચિંગ સમથિંગ એટલે લોકો જે કહે છે ને મગજ સાઈડમાં મૂકીને જવું એ હું તમે તમારા પરિવાર સાથે ગાડી લઈને બહાર નીકળો એક બીક સતત હોય છે કે સહેજ બી કોઈને મારી ભૂલથી પણ અડી જશે ને

હેલો નમસ્તે અનકટ પોડકાસ્ટ સાથે હું છું દેવાંશી અને આજે ગેસ્ટમાં આપણી સાથે છે અભિષેક જૈન ઇન્ટ્રોડક્શન હું બહુ જ નથી આપી રહી આપણે સીધા જ વાતો કરીશું અને મને એવું લાગે છે કે વાતો દરમિયાન તમને ઘણું બધું સમજાશે એમના વિશે કેમ કે બહુ જ બધા લોકો જ્યારે તમને ઇન્ટ્રોડ્યુસ કરે ત્યારે એવું કહેતા હોય છે કે અર્બન સિનેમા જેનાથી શરૂઆત થઈ ગુજરાતીમાં કે પછી બે યાર કેવી રીતે જઈશ કેવી રીતે જઈશ સૌથી પહેલાં અને પછી ફિલ્મનો આખો જે યુગ બદલાયો મારે એ સમજવું છે કે મારવાડી છો તમે રાઈટ એટલે એક મારવાડી છોકરો ફિલ્મ બનાવવા માંડે છે અને એ સક્સેસફુલ ફિલ્મ બનાવે છે ખૂબ સફળ પણ થાય છે કમર્શિયલી પણ સફળ થાય છે તો કેવી રીતે તમને એ શું કામ ગયા તમે ફિલ્મ મેકિંગ માં શું કામ ફિલ્મો બનાવવાનો વિચાર આવ્યો હા બહુ લાંબી સ્ટોરી છે પણ ટૂંકમાં રાખવાની કોશિશ કરીશ કે મારો જન્મને ઉછેર બંને અમદાવાદમાં થયો છે આમ તો મારવાડી પરિવારથી આવું છું પણ ભણ્યો અને બધું અહીંયા જ થયું છે અમદાવાદમાં એટલે હું મારી જાતને ગુજરાતી કરતાં અમદાવાદ વધારે ગણું છું અને જેટલા પણ મારા અનુભવો કહો કે તમારે મારા ઓબ્ઝર્વેશન્સ કહો એ અમદાવાદને લઈને છે અને બિકોઝ આઈ એમ નોટ ફ્રોમ ધીસ કોમ્યુનિટી પર સે તો છે ને મને બહુ ઓબ્જેક્ટિવલી આ સમાજને કે આ કોમ્યુનિટીને કે આ લોકોને જોવાનો એક એક સારો મોકો મળે છે કે આઈ એમ અ કન્વીનિયન્ટ કન્વીનિયન્ટ ગુજરાતી જોઈ જોઈ રહ્યો ગુજરાતી ઈચ્છું ત્યારે ભળી જવું અને એવું હોય જ્યારે મારે કંઈક ઓબ્ઝર્વ કરવું હોય કે એક્સપ્રેસ કરવું હોય ત્યારે દૂરથી બેસીને જોઈ શકું પણ આ બધાની શરૂઆત એકચ્યુઅલી ત્યારે થઈ જ્યારે હું નાનપણમાં બાળ નાટકો કરતો હતો તો જીવરામ જોશી જેમની જે બાળ બાળકૃતિઓ છે બધી મિયાફુસ કિતાબાબ છકો મકો છેલ છબો અડુક્યો દડુક્યો આ બધા પર જે નાટકો થતા હતા ઠાકોરભાઈ દેસાઈવાલમાં કે ત્યાં ત્યાં અમે નાટકો કર્યા છે અને આઈ થિંક નાઇન નાઇન કે ટેન હોઈશું નવ કે દસ વર્ષનો ત્યારથી લઈને કોલેજ જોઈન કરી ત્યાં સુધી હું આ બાળ નાટકો કરતો રહેતો હતો અને ત્યાંથી મને ભાષા સમજાણી બીજું કે આ નાટકો કરવા માટે તમારે ગુજરાત આખામાં ફરવાનું છે મેટાડોરમાં અમે લોકો બેસીને અહીંયાથી ભાવનગર જઈએ કે અહીંયાથી પાલનપુર જઈએ અમરેલી જઈએ તો ત્યાં ત્યાંના લોકો ત્યાંનું ઓડિયન્સ એમનો પ્રતિસાદ અને ત્યાંનું જમવાનું આ બધું જ જાણવા મળે તો દિસ ઇઝ વોટ યુ યુ નો યુ વોન્ટ ટુ નો વેન યુ વોન્ટ ટુ નો અ કલ્ચર તો એ આઈ થિંક એ રો મટિરિયલ ભેગું થતું ગયું અને જ્યારે કોલેજમાં હું હતો ત્યારે હું બીબીએ કરતો હતો

એ મને સમજાઈ જતું હતું શું કરવું એ તો ઇઝ એન એક્સપ્લોરેશન ફોર ધ લાઈફ પણ શું ન કરવું એ મને ખ્યાલ હતો તો મેં કીધું આ નથી કરવું કોઈ ક્રિએટિવ ફિલ્ડમાં જવાની કોશિશ કરીએ ત્યારે એક વખત ગ્રેજ્યુએશન પત્યા બાદ જ્યાં લોકો કેટ વેટ આપીને માં એડમિશન સિક્યોર કરી બેઠા હતા ત્યારે હું ઘરે જ બેઠો હતો અને હું છાપો વાંચતો હતો છાપો વાંચતા વાંચતા મને એક દિવસ એક જાહેરાત દેખાઈ એક ફિલ્મ સ્કૂલની મને લાગ્યું કે આમાં હું એડમિશન લઈ લઉં ત્યાં મને ખબર પડી કે અચ્છા ફિલ્મ ડિરેક્શનનો અલગ કોર્સ હોય છે

ઘુસુંગા તો પછી બીજી એક ફિલ્મ સ્કૂલમાં એપ્લાય કર્યો અચ્છા એટલે એફટીઆઈઆઈ અપ્લાય કર્યો એફટીઆઈ માં અપ્લાય કારણ કે એની એની एग्जाम બહુ ટફ હોય છે એ ઓલરેડી તમને એક્સપેક્ટ કરે છે કે તમે જરા જાણતા જ હો કે હા યસ યસ પછી મે વિસ્લિંગ વુડ્સ માટે એપ્લાય કર્યો અને એમની ફર્સ્ટ બેચ નો હું સ્ટુડન્ટ છું સુભાષ ગાયની સુભાષ ગાય અને આઈ થિંક વિસ્લિંગ વુડ્સ વોઝ માય વિન્ડો ટુ ધ વર્લ્ડ એવું કહેવાય કારણ કે એક મારવાડી પરિવારમાં ગુજરાતમાં અને અમદાવાદમાં રહેલો અમદાવાદ હતું બહુ મોટું અમદાવાદ નાઇસ વોર્મ અમદાવાદ એ અમદાવાદ થી સીધો મુંબઈમાં એક ફિલ્મ સિટી અંદર સ્કૂલમાં એની લાઇબ્રેરી જ્યાં પચાસ થી વધારે બુક્સ હોય લાખ ઉપર ફિલ્મો હોય એને જે દ્વાર ખોલ્યો છે જીવન જીવવાનો જે મકસદ આપ્યો છે કે જીવનને જે રીતે જોવાનો એક એક ચશ્મા આપ્યા છે એક દ્રષ્ટિકોણ આપ્યો છે એ બધી વસ્તુઓ મારું જીવન મને મને લાગે કે માય રિયલ લાઈફ ઓર સેકન્ડ લાઈફ સ્ટાર્ટેડ આફ્ટર ગોઈંગ ટુ વિસનિંગ વુડ્સ અને ત્યારથી બસ ફિલ્મોની સફર શરૂ થઈ તમારી ફિલ્મ જસ્ટ આવી હતી ને હું જે એનઆઈએમસીજીમાં ભણી અમદાવાદમાં તો ત્યાંથી અમે લોકો વિસલિંગ વુડ્સ ગયા હતા વિઝિટ માટે તો પછી રેફરન્સમાં કે પેલા ફિલ્મ આવી છે ને અભિષેક જેને અહીંયા ભણ્યા છે વિસ્લિંગ વુડ્સ તો ગુજરાતથી એ વખતે જે સ્ટુડન્ટ્સ જતા હતા એ લોકો એ રીતે પણ જોતા હતા કે જો વિસ્લિંગ વુડ્સમાં આ લોકો ભણ્યા છે અને ઇટ્સ અ બ્યુટિફુલ સ્કૂલ એટલે કોલેજ બહુ જ સરસ છે ત્યાં તો એનું એન્વાયરમેન્ટ એટલે તમે જેમ જે તમને ભણાવતા હશે કે જે જેની સાથે એના પછી તમે કામ કર્યું એ લોકો તો એ સમયના ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લીજન્ડ્સ હતા તો શું કામ પછી અહીંયા પાછા આવ્યા તમે ત્યાં પણ કરી શકતા હતા પહેલી વાત તો જે સુભાષ ગઈ એ જે ફિલ્મ સ્કૂલ બનાવીને મને નથી લાગતું કે જે આજના જમાનામાં જે રીતે કોલેજો બને છે કે સ્કૂલો બને છે એ એ મકસદથી એમને બનાવ્યું ઇટ ઇઝ મેડ વિથ લોટ ઓફ પેશન પેશન ટુ ગીવ બેક ટુ ધોસાયટી પહેલા બેચના સ્ટુડન્ટ માટે બેસ્ટ ઓફ ધ બેસ્ટ લોકો આવે ગોવારેકર બી આવે કે અનુરાગ કશ્યપ બી આવે એક વખત જેમ્સ કેમરૂન પણ આવી ચુક્યા છે ધ લાઇક્સ ઓફ નસરુદ્દીન શાહ વોઝ અવર એચ ઓડી એક્ટિંગના તો આ બધા પ્રકારના લોકો અમને ભણાવ્યા સુભાષ પોતે અમને ભણાવતા હતા એટલે એ એ જે ઘડતર હતું ને એ કદાચ કોઈ બીટ અત્યારે પણ નથી કરી શકતું એ જ સમય દરમિયાન અમારી ફિલ્મ સ્કૂલમાં અવરનવર એવું કહેવાતું હતું કે તમે વાર્તાઓ એ ચૂઝ કરો બનાવવા માટે જે તમારા દિલથી આવતી હોય તમારા અંદર એક શું કહેવાય ઇટ ક્રિએટ અ રેસલેસનેસ કે આ મારે વાત કેવી જ છે તમે અનસેટલ થઈ જાઓ જેના કારણે ઇટ્સ લાઈક ફોલિંગ ઇન લવ યુ નો તમે તમને કોઈ વ્યક્તિ ગમી જાય છે તો એના પછી તમે અનસેટલ થઈ જાઓ છો તમે સતત એના વિશે વિચારો છો તમને ઊંઘ ન આવતી તમને સપનાઓ પણ એમના જ આવે છે જો ઊંઘ આવે છે તો તો એ પ્રકારની વાર્તાઓ તમારે રજૂ કરવાની છે અને જેટલી બી વખત હું આ વિચારતો હતો મને એ જ વાર્તાઓ આવતી હતી જે જીવન હું અહીંયા જીવ્યો છું જે દસમા પછી હું એક વખત વિચારતો બારમા પછી હું વિચારતો હતો કે હું ફોરેન જઈશ યુએસએ તો એના માટે હું વિઝા કન્સલ્ટન્સી ફોર્મ્સમાં જતો હતો તો એ જે બનાવો મેં જોયા છે કેવી રીતે જઈશ ત્યાંથી મને કદાચ કેવી રીતે જઈશ નું બીજ ત્યાં રોપાયું હતું જ્યારે હું બારમા બારમું પાસ કરીને આગળ જવા માંગતો હતો તો આ બધું સતત આવતું હતું મને લાગ્યું કે હવે આ જો વાર્તા છે અને અહીંયાની વાર્તા છે તો હું અહીંયાના જ લોકો સાથે મળીને આ ભાષામાં બનાવું તો વધારે યોગ્ય શું કહેવાય કનેક્ટ થઈ શકશે અને આઈ ગુડ જસ્ટિસ ટુ સ્ટોરી તો એ પણ હતું હતું બીજું એવું કે જે મારી ફિલ્મમાં પણ એક ડાયલોગ છે કેવી રીતે જઈશમાં કે હું ત્યાં એટલે દિવ્યાંગનું કેરેક્ટર દિવ્યાંગ ઠક્કરનું કેરેક્ટર એવું કહે છે કે જો હું યુએસ હું હું અહીંયા રહીશ તો હું એક હજાર ને એક થઈશ પણ જો યુએસ જઈશ તો એક હજાર માં એક થઈશ અને એ જ કદાચ મારા મનમાં પણ બોમ્બે માં જ્યારે હું કામ કરતો હતો ફિલ્મ સ્કૂલ બાદ ત્યારે એવું હતું કે હું અહીંયા બોમ્બે માં કામ કરતો રહીશ તો એક હજાર અને એક થઈશ પણ જો હું અમદાવાદ આવીને કામ કરીશ તો એક હજાર માં એક થઈશ મારે એવું જ કંઈક કરવું હતું તો આવું છે અને એની પહેલા તમે એડી તરીકે ખાસ બધી ગુજારીશમાં કદાચ હતા પછી એ જે એક્ટર્સ ને બધાની સાથે કામ કર્યું એ એન્વાયરમેન્ટમાંથી જે આવ્યા જે જે ફિલ્મ સાથે સંકળાયેલા લોકોને હું મળી રહી છું બધાનું એવું કહેવું છે કે ફરક છે મુંબઈના એટમોસ્ફિયરમાં અને જ્યારે તમે ગુજરાતમાં આવીને કામ કરો છો એમાં તમે આવ્યા ત્યારે શું હતું વાતાવરણ અને વેન યુ મેડ અ ફિલ્મ તમે શું અલગ કંઈક કરી શક્યા અથવા તમે એફર્ટ્સ કર્યા એ કંઈક કરવાના મુંબઈમાં એક સેટ ઇકો સિસ્ટમ છે તમારો એક એડી હોય કે એક સ્પોર્ટ બોય બી હોય કે પ્રોડક્શન મેનેજર બી બી પોતાનું કામ ખબર છે એક વખત એમની બાજુ જોવાની જરૂર નથી હોતી કારણ કે તમારું કામ થઈ જ જાય છે અહીંયા ઇકોસિસ્ટમ ડેવલપ કરવાનું એક એક બહુ મોટું ટાસ્ક હતું જે મેં બે હજાર દસ માં કે અગિયાર માં શરૂઆત કરી અહીંયા સો દેર નોટ સેટ ઓફ પ્રોફેશનલ્સ ઓબ્વિયસલી ગુજરાતી ફિલ્મો એવું નહોતું કે નહોતી બનતી પણ એક પ્રકારની ગુજરાતી ફિલ્મો બનતી હતી જે પ્રકાર સાથે હું કદાચ કનેક્ટ નહોતો કરી શકતો એટલે મારા માટે એવું હતું કે હું જ્યાં હું જે રીતે બોર્ન એન્ડ રેસ છું એ પ્રકારની જ મારે ફિલ્મો બનાવવાની છે જો હું મલ્ટીપ્લેક્સમાં જઈને હિન્દી ફિલ્મ જોઈ શકું છું કે હોલીવુડ ફિલ્મ જોઈ શકું છું તો મારે પણ એવી ગુજરાતી ફિલ્મ બનાવવાની છે જે મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થાય લોકો એના માટે બસો રૂપિયા આપે હવે એના માટે બી તમારે એક પ્રકારનું ક્વોલિટી એક પ્રકારનું ક્રૂ એક પ્રકારના સેટઅપ અને ઇક્વિપમેન્ટની જરૂર છે એ બધું મિસિંગ હતું જે હવે જોવા જઈએ તો હવે બાર વર્ષ થઈ ગયા આ વાતને અને આઈ થિંક ઘણું ઘણું સારું થઈ ગયું છે ઘણા સેટ ઓફ પ્રોફેશનલ લોકો આવી ગયા છે હજી ઓબ્વિયસલી કમ્પેર કરો તમે યુનો સ્ટ્રીમ બોલિવૂડ સાથે કે એના ઇકોસિસ્ટમ સાથે તો ઘણું બધું છે જે રહી જાય છે પણ ધીરે ધીરે આઈ થિંક એક હોય છે ને કે એક જનરેશને તો ભોગ આપવો જ પડે છે તો આ જનરેશનલ ભોગ છે જે અમારા સેટ ઓફ ફિલ્મ મેકર્સ આપી રહ્યા છે આઈ થિંક ધ ફ્યુચર ઇઝ મોર રાઇટર મોર પ્રોફેશનલ ઇન ગુજરાતી સિનેમા મને એક દર્શક તરીકે એક મારો પ્રશ્ન એ છે કે મોટાભાગે લોકો એવું કહેતા હોય છે કે ભાઈ ગુજરાતી દર્શકો આવું નથી જોતા ગુજરાતી દર્શકોને તો ખાલી કોમેડી જ જોઈએ છે ગુજરાતી દર્શકો આવા જ છે ગુજરાતી દર્શકોનો પણ હિસ્સો હોય છે જે બોલીવુડની ફિલ્મ હિટ થાય છે કે હોલીવુડની થાય છે એટલે ગુજરાતી દર્શક છે એ મની હાઇસ્ટ પણ જોઈ રહ્યો છે ગુજરાતી દર્શક છે એ એકદમ રૂરલ બેકગ્રાઉન્ડવાળી સાઉથ ઇન્ડિયન ફિલ્મ પણ જુએ છે એ લોકો મલયાલી પણ જુએ છે એને કરીને ટ્રાન્સક્રિપ્ટ સાથે હોય તો તો બધું જોઈ રહ્યા છે તો ગુજરાતી ફૂડ હિટ થાય છે એટલે દુનિયામાં ક્યાંય પણ જાય તમે બાજરા અને રોટલો અને રીંગણાનો ઓળો લોકો ખાય જ છે ગુજરાતી સાહિત્યકારો છે કે જે આખી દુનિયા ફરી રહ્યા છે કેમકે ગુજરાતી પૈસા ખર્ચે છે ગુજરાતી બિઝનેસમાં નંબર વન છે ગુજરાતી ટેક્સટાઇલ્સ આજે પણ પટોળું કે બાંધણી કે બધાનું કોઈ જોડ જ નથી તોલ જ નથી તો ગુજરાતી ફિલ્મ્સ જો બહુ જોવાય નથી રહી તો એમાં ગુજરાતી દર્શક શું કરે એવી ફિલ્મ આપો ને કે અમે જોવા જોઈએ એક્ઝેક્ટલી એકચ્યુઅલી તમે જે દાખલાઓ આપ્યા ને એમાં એક ઉમેરવા પણ માંગીશ કે જ્યાં લગભગ બે હજાર બારથી મારી સફર શરૂ થઈ ગુજરાતી ફિલ્મો સાથેની ત્યાંથી ગુજરાતી સંગીતની પણ પેરેલ એક અલગ સફર શરૂ થઈ અને હવે તમે જુઓ જે પ્રકારની ખ્યાતિ ગીતાબેન કે કિંજલને મળી છે એ પ્રકારની ખ્યાતિ ગુજરાતી ફિલ્મોને નથી મળી એક્ઝેક્ટલી અને ગુજરાતી સંગીત પણ આજ બાર તેર વર્ષની અંદર આટલું આગળ આવી ગયું છે મને લાગે છે કે દર્શકો કરતા ધ વન ટુ બી બ્લેમ ઇઝ ધ મેકર્સ કારણ કે તમે એવું વિચારો છો કે ઓડિયન્સને માત્ર કોમેડી જોઈએ છે તમે એક વખત પીરસીને તો જુઓ કદાચ એમને કંઈક અલગ જોઈશે હા હું એવું માનું છું કે તમારો જે માસ ઓડિયન્સ છે ને એને માત્ર એન્ટરટેનમેન્ટની જરૂર છે અને એ એન્ટરટેનમેન્ટ આજના જમાનામાં અનફોર્ચ્યુનેટલી ઇઝ ડિફાઈન્ડ બાય ઓનલી કોમેડી એન્ટરટેનમેન્ટના એન્ટરટેનમેન્ટનો મારા મતે મતલબ છે એન્ગેજમેન્ટ તમે એન્ગેજ કરો દ્રશ્યમ જેવી ને કોઈ પ્રકારની કોમેડી નથી પણ એંગેજ કરે છે તમને એ એંગેજ કરે છે તમને પણ તમે ની પરિભાષા જો કોમેડી સાથે સંકળાવી દો તો પછી તમને કરેક્ટ છે ઓબ્ઝર્વેશન કે એક બિગર માસ ને માત્ર કોમેડી જોઈએ છે પણ બીજી બાજુ ઘણી એવી ઓડિયન્સ છે જે નવા એક્સપેરિમેન્ટ્સ માટે તૈયાર છે હવે એમને સતત તમે જો પેરસતા ના રહો તો એ પેનિટ્રેટ થઈને એ એ વર્ગ પોળું નહીં થાય એ મોટું વર્ગ નહીં બને તો થાય છે શું કે એક અટેમ્પ્ટ મારીને થાકી જઈએ છીએ અમે પોતે થાકી ગયા હતા અમે લોકોએ જ્યારે કેવી રીતે જઈશ બનાવી ક્વાઇટ અ પેલેટેબલ જોનર બે યાર બનાવી ચલો થોડુંક માસિયર જોનર હતું કોમેડી હતું અને યુનો ફાધર ફાધર્સ એન્ડ રિલેશનશીપ ને બધું હતું પછી અમે લોકો ત્રીજો અટેમ્પ્ટ કર્યો રોંગ સાઈડ રાજુ જે એક યુનો થ્રીલર જેવી હતું અને પણ આઈ થિંક વેર વી ફેઇલ્ડ ઇન દેટ વોઝ કે એ ફિલ્મને અમે એક મોટા માસ માટે બનાવી પણ એકચ્યુઅલી એની ઓડિયન્સ થોડીક નાની જ હતી એટલે અમારે એ ધ્યાનમાં રાખવાની જરૂર હતી હાલાકી ફિલ્મને તો સારું એવું એવો પ્રતિસાદ મળ્યો અવોર્ડ મળ્યા નેશનલ અવોર્ડ મળ્યો પણ બોક્સ ઓફિસ પર જોવા જઈએ તો અમારે એ ફિલ્મને એટલા જ બજેટમાં બનાવવાની જરૂર હતી જેટલા બજેટની એની ઓડિયન્સ છે તમે પછી માસ ઓડિયન્સ માટે આટલું મોટું ના બનાવો એટલે કે ઇટ્સ લાઇક બહુ સિમ્પલ ભાષામાં કહું કે તમે એક એવી વાનગી બનાવી રહ્યા છો જે બહુ નવી છે ઇફ યુ મેકિંગ અ સુશી તો યુ ડોન્ટ મેક ઇટ ફોર અ મેરેજ પાર્ટી રાઈટ તમે બનાવો એક એક નાની પાર્ટી માટે જ્યાં તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી થવાના હોય તો એ પ્રકારનું આઈ ઓફ ધ ઓડિયન્સ એ કદાચ અમે એમાં કાચા પડીએ છીએ એટલા માટે અમે સતત થાકી જઈએ છીએ કે કંઈક નવું પીરસ્યું પણ ઓડિયન્સ જ નથી બજેટ કરેક્ટલી નથી હોતા એટલા માટે ફિલ્મો કરેક્ટ એમને વેગ નથી મળતો અને પછી એ ફેલ થાય છે તો પછી અમને એવું લાગે છે કે આ ઓડિયન્સ એના માટે તૈયાર નથી ઓડિયન્સ હંમેશા કોઈ પણ પ્રકારના કોન્ટેન્ટ માટે તૈયાર જ છે તમે તૈયાર છો કે નહીં એ તમારા પર છે એઝ મેકર્સ એવું પણ જેમ કે રોંગ સાઇડ રાજુની વાત કરી મેં જોઈ છે મેં ત્રણેય ફિલ્મ્સ જોઈ છે તમારી હું બહુ જો ઓછી ફિલ્મ જોઉં છું તો પણ મેં જોઈ છે કેમ કે એ વખતે આ આ કંઈક અલગ ટેસ્ટ સાથે પીરસાઈ રહી હતી એના પછી મોનોટોની આવી મોનોટોની ખાસા સમય પછી આવી ફિલ્મ્સમાં પણ જ્યારે રોંગ સાઇડ રાજુ જોઈ એના પછી આપણે કોઈ પણ અકસ્માતો જોઈએ છીએ આપણે રિલેટ કરીએ છીએ એ બધું અને જ્યારે જ્યારે ઓડિયન્સ રિલેટ કરે છે ત્યારે ત્યારે એવું લાગે છે કે એ જોવાવી જોઈતી હતી ફિલ્મ સમાવે ન જોવાય તો એનું કારણ તમે ખાલી એટલું માની રહ્યા છો કે એ વધારે બજેટમાં બની કે પણ કારણ હોઈ શકે કે પહોંચી નહીં ઓડિયન્સ સુધી બ્રાન્ડિંગમાં કે પછી માર્કેટિંગમાં ક્યાંક કાચું પડે છે આપણી કાચી પડે છે ઇન્ડસ્ટ્રી એ બધું જ એક પ્રોબ્લેમ ની અંદર જ આવે છે કે તમારું બજેટ યોગ્ય નથી એટલે તમે માર્કેટિંગ પણ યોગ્ય નથી કર્યું તમે યોગ્ય બજેટમાં નથી બનાવી એટલે તમે શું કર્યું કે તમારી પાસે સો રૂપિયા છે ખર્ચવા માટે તમે નેવું રૂપિયા એને બનાવવામાં લગાડી દીધા જે જોનર ને કદાચ પચાસ જ રૂપિયાની જરૂર હતી તમારે પચાસ રૂપિયામાં બનાવવાની જરૂર હતી બાકીના પચાસ આ જોનર ને કરવા માટે છે હું તમને સુશી વેચવા માંગુ છું તો મારે એનું સેમ્પલિંગ કરાવવાની જરૂર છે બધે ઘરે ઘરે જઈને એના માટે મારી પાસે ઇનફ રિસોર્સિસ હોવા જોઈએ તો એમાં પણ અમે ફેલ ગયા એક રીતે કે વી રેન આઉટ ઓફ અવર ઓન બજેટ પછી બિયોન્ડ દેટ યુ કાન્ટ સ્પેન્ડ મચ કારણ કે પછી તમારો વકરો કઈ રીતે થશે એટલે આ બધું એક 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 વિશેષ સર્કલ છે અને હા આ ગણિત છે કેમેસ્ટ્રી આ પોલિટિક્સ જેવું છે એક્ચ્યુઅલી એટલે પોલિટિક્સ એટલે હું એ રીતે રિલેટ કરું છું કે જીતવા માટે કોઈ દરેક સીટ છે તો એના કેલ્ક્યુલેશન્સ હોય કે આટલું કોસ્ટ બેલેન્સ જોઈએ છે તમારે આટલું છે બ્રાન્ડિંગ એટલે કેટલા રોડ શો જોઈશે આટલું મીડિયામાં કવરેજ જોઈશે ઇટ્સ કાઇન્ડ ઓફ હા નો વન્ડર પોલિટિશિયન્સ વોન્ટ ટુ મેક ફિલ્મ્સ હા અરે એ એના પર જ મારે આવવું હતું કે એવું શું કામ થયું છે કે તમારી પાસે પૈસા છે તો તમે ફિલ્મ્સ બનાવી શકો છો પણ ફિલ્મ બનાવવા માટે ખાલી કેમેરાની થોડી જરૂર છે જે અમારી સાથે પણ થાય કે કેમેરા છે એને મને ઓન કરતાં ઓફ કરતાં આવડે છે મને એનું શટર સ્પીડ કરતા આવડે છે દેટ ડઝન્ટ મીન કે હું સારી ફોટોગ્રાફર છું કે સારા વિડીયોઝ લઈ શકું છું શું કેપ્ચર કરવું છે તો ખબર પડવી જોઈએ તો ફિલ્મ્સમાં ખાલી પ્રોડ્યુસર્સની વાત નથી કરતી પણ જેને પણ થોડુંક આમ શોખ છે ગ્લેમરનો અને જેની પાસે પૈસા છે એ લોકો ફિલ્મ બનાવવા માટે પોતાનો પટારો ખોલે છે અમુક લોકો છે કે જે લોકો એ પટારાનો હિસ્સો પણ એક લે છે એના પછી ના કોઈ પ્રોડ્યુસરની સામે જુએ છે ના એ ફિલ્મ ચાલી કે નહીં એ જુએ છે અને એક પછી છાપ બની જાય છે કે ગુજરાતી ફિલ્મ્સ તો આવી જ બની રહી છે આ એક જે સર્કલ બન્યું છે આપણી પાસે કમિશનની છે શું પ્રોડ્યુસર્સ નથી સમજણવાળા પ્રોડ્યુસર્સ નથી એ ગણિત સેટ નથી થઈ શકતું થાય છે શું સમસ્યા ક્યાં છે જો તમે જે વાત કરી રહ્યા છો ને એ માત્ર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથેની વાત નથી એ એકચુઅલી તમે જુઓ તો કોઈ પણ ઇન્ડસ્ટ્રી સાથેનું એવું છે આજે ધારો કે રેસ્ટોરન્ટ કે અમદાવાદમાં કેફેઝ એટલા બધા બની ગયા છે બધા કોફી સર્વ કરી રહ્યા છે તો એક લેમેનની જેમ મારો કોઈ બીજો બિઝનેસ હોય તો હું પણ એવું વિચારું કે આપણે પણ એક કેફે ખોલી દઈએ સેમ જ દ્રષ્ટિકોણથી લોકો વિચારે કે આપણે પણ એક ગુજરાતી ફિલ્મ બનાવી દઈએ રિયલ એસ્ટેટમાં પણ આવું થાય છે પણ ટકી એ જ રહે છે જે પ્રોફેશનલ છે જે વર્ષોથી આજ કરતા આવ્યા છે અને એમને ખબર છે કે જીવનમાં આજ કરવું છે તો એક વસ્તુ એ છે કે કે તમારી કટિબદ્ધતા હું આજ કરવા છું એન્ડ ધીસ ઇઝ અ બિઝનેસ લાઈન ફોર મી એન્ડ નોટ જસ્ટ અ વોકેશન ઓર અ વેકેશન ફોર મી બીજું કે સેટ ઓફ એકેડેમિક રિસર્ચ અને પ્રોફેશનલ અપ્રોચ અને એકેડેમિક એટલા માટે હું કઉ છું કારણ કે આ ફિલ્મ સ્કૂલ પાસઆઉટ એવું નથી કે તો ફિલ્મ સ્કૂલ જવાની જરૂર છે પણ કોઈ પણ વસ્તુની એક એકેડેમિક એપ્રોચ હોય આજે મારે ન્યૂઝ ચેનલ ખોલવું હોય આઈ કે નોટ જસ્ટ રેન્ડમલી બિકોઝ આઈ હેવ અ સ્પેસ અને પૈસા છે તો બોલવાનું શરૂ કરી દો નહીં એન્ડ એક રિસર્ચ હોવું જોઈએ એનું એક એકેડેમિક એપ્રોચ હોવો જોઈએ આઈ એમ શ્યોર જર્નાલિઝમના કોર્સીસ થાય છે લોકો તમને શીખવાડે છે કે તમારે કઈ રીતે બોલવું શું રજૂ કરવું કઈ રીતે જોવું કોઈ પણ ઘટનાને એ એકેડેમિક અપ્રોચ નથી ત્રીજી વસ્તુ નીતિ ઇન્ટેન્ટ રાઈટ ઇન્ટેન્ટ થી ફિલ્મ બનાવવાની જરૂર છે કારણ કે લોકો એ ભૂલી જાય છે કે ઇટ ઇઝ અ મીડિયમ ઓફ માસ કમ્યુનિકેશન એટ ધી એન્ડ ઓફ ધ ડે તમે જ્યારે કોઈ પણ વસ્તુ બનાવશો એ લોકો સુધી પહોંચશે નહીં બી પહોંચે ને તો આ યુનિવર્સમાં ફરતી રહેવાની છે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક એને જોવાનું છે અને એની અસર એ વ્યક્તિ પર એ વ્યક્તિના પરિવાર પર એના કલ્ચર પર એના અપબ્રિંગિંગ પર કે એની આવનારી જનરેશનના અપબ્રિંગિંગ પર પડવાની છે એ જવાબદારીપૂર્વક જો તમે કામ કરો તો કદાચ તમને ખ્યાલ આવશે તમારે કયા પ્રકારની વાર્તા કે કયા પ્રકારની ફિલ્મો કે કયા પ્રકારના બજેટની ફિલ્મો બનાવવાની જરૂર છે ઇટ્સ લાઈક મેકિંગ અ બિલ્ડિંગ હું રિયલ માંગુ છું મેં એક બિલ્ડિંગ બાંધી દીધી મને ખબર નથી કેટલી કપચી યુઝ કરવાની કેટલું યુ નો કોન્ક્રીટ વોટેવર એ યુઝ કરવા મને ખ્યાલ જ ન હોય હું એક બિલ્ડિંગ બાંધી દઉં સુંદર લાગે છે પણ સહેજ ધરતીકંપ આવ્યું અને ડિઝાસ્ટર થઈ ગયું તો શું થશે એ મારી જવાબદારીમાં આવે છે તો ફિલ્મો સાથેની પણ એટલી જ જવાબદારી છે તમારી તમે બનાવો છો માત્ર પૈસા કમાઈ લેવા માટે તો સોરી તમે રોંગ ઇન્ડસ્ટ્રીમાં છો મને કહો કે ફોર્ચ્યુન ફાઈવ ની અંદર કયો એવો ફિલ્મ મેકર છે જેનું નામ સતત આવ્યા કરે છે દેર ઇઝ નો વન હુ ઇઝ અ બિલિયનર આઉટ ઓફ મેકિંગ ફિલ્મ નો વન ઇન્કલુડિંગ ઇન્ડિયા ઇન્કલુડિંગ અક્રોસ ધ વર્લ્ડ કોઈ ફોર્ચ્યુન ફાઈવ હંડ્રેડમાં બિલિયનર ફિલ્મ તો તમે ખોટા ખોટી જગ્યાએ આવી રહ્યા છો તો તમારું ઇન્ટેન્ટ બીજું છે કે ભાઈ મારે મારી લોકેશન સારી દેખાડવી છે કે પછી ઘણા લોકોની

એક વેલ્ડર હોય ને કામ કરવાવાળો એને પણ જો કામ કરવાની ટ્રેનિંગ મળી હોય તો એને એટલી સમજણ જાગે જ કે અહીંયા આ શીટ પડી છે બધી અહીંયા આ ફ્લેમેબલ મટીરિયલ છે મારાથી અહીંયા ના જ થાય પેલો ગેમ ઝોનવાળો છે એણે ગેમ ઝોન ખાલી એટલે બનાવ્યો છે કેમ કે એની પાસે પૈસા છે સેમ બધી જગ્યાએ આ થઈ રહ્યું છે એટલે બિલ્ડરમાં પણ જે આપણે બાકીની બધી રિયલ એસ્ટેટના કે બાકીના બધા ઇસ્યુઝ છે પૈસા અલગ વસ્તુ છે ને તમે એ કામ કરવા માટે ટ્રેન્ડ છો કે કેમ દેટ્સ અ ડિફરન્ટ થિંગ આપણે ત્યાં આપણે આઈ થિંક કોઈ ફિલ્મ મેકિંગ ઇન્સ્ટિટ્યુટ ગુજરાતમાં નથી ને છે આઈ ડોન્ટ નો આઈ ડોન્ટ નો ઓફ એની જેને બહુ જ કંઈક સારા ફિલ્મ મેકર્સ આપ્યા હોય હશે અને છે ભી પણ એમાં પણ છે ને કેવું છે કે ઇકોસિસ્ટમ પ્લે કરે છે એઝ પાર્ટ હું અમદાવાદમાં હું અને અમદાવાદમાં એક ફિલ્મ સ્કૂલ હોય તો હું સ્વાભાવિકપણે મુંબઈમાં ફ્લાઇટ લઈ શકું છું છ કલાકની ટ્રેન લઈને તો હું એવું ઈચ્છીશ કે હું ભણું તો એ છે એ ડ્રોબેક તો રહેવાનું જ છે પણ એ અપ્રોચ તો હોવો જોઈએ એટલીસ્ટ એવો અપ્રોચ તો હોવો જોઈએ કે ફિલ્મો બનાવવા માટે ખરેખર ભણવાની જરૂર છે અને ભણવાનો મતલબ એ નથી કે ફિલ્મ સ્કૂલ હું કઉ છું તમારો અભ્યાસ એટલીસ્ટ હજાર દિવસ જે આપણો ગુજરાતીઓનો ટર્મ છે કે હજાર દિવસ એક સેટ પર તો તમે એક મિનિયલ જોબ નાનામાં નાનું કામ કરીને તો ગાળો તમને ખ્યાલ તો આવે કોઈ પણ વ્યક્તિ આજની તારીખમાં એટલે હું જૂના જમાનાની વાત કરું તો મારા પપ્પા જ્યારે એમનો બિઝનેસ ચાલુ કર્યો એની પહેલા બીજા કોઈના બિઝનેસમાં હતા એમને એ સમય ત્યાં કાઢ્યો છે અને આપણે તો એવા ઘણા કિસ્સાઓ જોયા છે કે ભાઈ પહેલા એક એમના દીકરાને કોઈ કોઈ ફેક્ટરીમાં મૂકી દે કે ભાઈ તું ત્યાં કારીગરની જેમ કામ કર પહેલા

મનમાં રચાય છે આખી ફિલ્મ પછી તમે એ સ્ટોરી કહી રહ્યા છો તો છેલ્લા દસ વર્ષમાં તમને કોઈ સ્ટોરી ન મળી તમે કોઈ ફિલ્મ નથી બનાવી ખાસા સમયથી મારે વિઠ્ઠલ તેડીને બધી વાત કરવી છે પણ છતાં ફિલ્મ અ એકચુલી મારા દસ વર્ષના ને હું હવે બહુ ક્લિયરલી જોઈ શકું છું જ્યારે હું એની અંદર હતો ત્યારે મને બહુ સમજાતું નહોતું પણ આઈ થિંક બે પછી મેં કોઈ પણ ફિલ્મ ડિરેક્ટ નથી કરી અપાર્ટ ફ્રોમ એક હિન્દી ફિલ્મ અને વિઠ્ઠલ તીડી અને લોંગ ફોર્મેટ એક બે વસ્તુ કરી એ પણ આઈ થિંક બે હજાર ચૌદ પછી મને એવું હતું કે મારે પોતે ફિલ્મ ડિરેક્ટ નથી કરવી મારે પ્રોડ્યુસ કરવી છે કારણ કે હું એવી રીતે જોઉં છું કોઈ વાર્તા જો હું ના કહી શકું તો કેન આઈ એમ્પાવર સમન એલ્સ ટુ ટેલ ધટ સ્ટોરી એટલા માટે રોંગ સાઈડ રાજુ થયું ત્યારબાદ અમને એવું હતું કે હવે એક વાર્તા એવી હતી જે મને એવું લાગ્યું કે એનું ઓડિયન્સ જે છે એ માત્ર ગુજરાતમાં સીમિત નથી એ કદાચ આખા ભારતને એડ્રેસ કરાય કરી શકાય એવો છે એટલે પછી અમે 2017 18 19 માં વિવર કાઈન્ડ ઓફ મેકિંગ એની પહેલા પણ બીજી એક ફિલ્મ હતી એ હતી અને પછી હમદો ہمارے દો 2019 માં એની શરૂઆત થઈ કોવિડ આવી ગયું તો કોવિડ માં એ ફિલ્મ ડિલે થતી રહી પછી હમદો ہمارے તો બનાવી એ બનાવી કે લખી હતી સિનેમા માટે એ શૂટ કરી હતી સિનેમા માટે એ માધ્યમને ધ્યાનમાં રાખીને એ એડિટ પણ થઈ સિનેમાના માધ્યમને ધ્યાનમાં રાખીને પણ કોવિડ એટલું લાંબુ ચાલ્યું કે પછી અમારે એવું હતું કે ભાઈ હવે આને આપણે ઓટીટી પર જ મૂકી દઈએ એટલે ડિઝની પ્લસ હોટસ્ટારમાં આવી અને ત્યાર સુધીમાં વી હેડ ટુ એડિટ ધ ફિલ્મ ફોર ધ અધર મીડિયમ વિચ ઇઝ યુ નો ઓટીટી મીડિયમ ઓટીટી ઓડિયન્સ માટે એ થયું અને ત્યારબાદ ઓહો ગુજરાતીની સર્ચ એ થયું શરૂ થયું અને ત્યાંમાં એમાં બિઝી થઈ ગયા હવે ગયા વર્ષે થોડોક હું નિરાશ થયો છે એટલે હવે હું ગુજરાતી ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું છે એટલે અચ્છા એટલે કઈ ચાલુ છે પ્રોજેક્ટ અઠવાડિયે પહેલા જ અમે લોકો એક ફિલ્મ શૂટ પતાવી છે ગુજરાતી ફિલ્મ જ છે એ અગેન મેં પ્રોડ્યુસ કરી છે ડિરેક્ટ નથી કરી એ બહુ ઇન્ટરેસ્ટિંગ વાર્તા છે જે બે હજાર સોળથી અમારી સાથે હતી અને મારી એ ફિલ્મ બનાવી જ હતી તો એનું નામ છે આન્ટી પ્રેન્યોર અને આન્ટી હા જેમ ઓન્ટરપ્રેનર હોય છે આ આન્ટીની વાત છે જે ઓન્ટરપ્રેનર બની જાય છે

એક રીતે નર્વસનેસ પણ છે ને એક રીતે કમ્ફર્ટ પણ છે આખો કે છે ને કે દુનિયાનો છેડો એટલે ઘર એટલે ગુજરાતી ફિલ્મો બનાવવું એ મારા માટે ઘર છે તો એ પ્રોજેક્ટ હવે શરૂ થવાના છે ને પેલી હવે રિલીઝ થશે બધાની વચ્ચે વિઠ્ઠલ ટીડી કેમ ન આવી એક જ સિઝન આવી ઇટ વોઝ અ નાઈસ સિરીઝ બધા જ લોકો જોઈ રહ્યા હતા પાર્ટ 2 આવ્યો જ નહીં 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 પાર્ટ 2 નહીં અમે લોકોએ લખાઈ ગયું છે શરૂઆત કરી દીધેલી સાત એક દિવસ શૂટ પણ કર્યું ઓકે પણ પછી કેવું છે કે પ્રતીક જે છે એમને ગાંધી ના શૂટ માટે જવું હતું અને ગાંધી ઇઝ અ લોંગ કમિટમેન્ટ હંસલ મહેતા બનાવી રહ્યા છે અને પ્રતીક ઇઝ પ્લેઇંગ મહાત્મા ગાંધી હવે એટલું મોટો રોલ આટલું મોટું કમિટમેન્ટ એની સામે હું પ્રતિકને રોકી રાખું રાખે વિઠ્ઠલ તીડી રાખો એ મને યોગ્ય નહોતું લાગતું અને બીજી બાજુ અમને પણ એવું હતું કે બહુ રશમાં બનાવવાની જરૂર નથી આને થોડુંક નિરાતે બનાવીએ તો વી હેવ ટુ રિલીઝ હીઝ ડેટ અને એને ગાંધી હવે પતાવશે એટલે ત્યારની વાત છે અને હવે એ ગાંધીનું શૂટ પતશે તો પછી આઈ થિંક બાય ધ અર્લી નેક્સ્ટ યર વી વિલ રીસ્ટાર્ટ વિઠ્ઠલ તીડી પાર્ટ ટુ

એટલે જેમ કે શરૂઆતમાં તમે જેમ કહ્યું કે ગુજરાતી કરતાં તમે પોતાને અમદાવાદી વધારે માનો છો એટલે ખાસું બધું હતું કે જે અમદાવાદ કે પછી વડોદરા સુરત રાજકોટના લોકો ખાસું કનેક્ટ કરી શકતા હતા ખાલી એટલા લોકો નહીં મેં તમને જેમ કહ્યું કે ફિલ્મ્સ બધી બહુ જ અલગ અલગ પ્રદેશોમાં પણ જોવાઈ પણ હવે જ્યારે ફિલ્મ્સની વાત આવે છે તમે કોઈપણ સંગીત એટલે જેમ કે આદિત્ય ગઢવી છે તો એમનું ગોતિલો છે એ એકદમ ગામડાનો છોકરો પણ ગાઈ રહ્યો છે અને અમદાવાદના એકદમ પોશ વિસ્તારમાં રહેતા છોકરાઓ પણ ગાઈ રહ્યા છે ઓસમાન મીરનું જ્યારે સંજય લીલા ભણસાલી સાથે મોરબની થનગાટ કરે આવ્યું તો એ અલ્ટિમેટલી એ મેઘાણી હતા એ સૌરાષ્ટ્રની છે રગે રગમાં છે લોકોએ જાણે છે તો આખું ઉત્તર ગુજરાત પણ ગાય છે એમને એના ગરબા પર ગામડાની સ્ત્રીઓ પણ નાચે છે ને યુએસમાં લોકો પણ નાચે છે એ જે વાઇડ પર્સ્પેક્ટિવ છે ગુજરાતનું કે ગુજરાત ખાસું મોટું છે સિત્તેર ટકા ગુજરાત ગામડાઓમાં વસે છે માઇગ્રેટ થયેલા લોકો અહીંયા ખાસા બધા આવ્યા છે

કે મારે આ કોના સુધી પહોંચવી છે અને અમે તો માત્ર માધ્યમ જ જોઈએ છીએ અમારું કોઈ એમાં કંટ્રોલ જ નથી કંટ્રોલ માત્ર બિઝનેસ સેન્સથી આઉટસાઇડ કંટ્રોલ છે પણ જે ઇન્ટરનલાઇઝિંગની વાત છે એ અમારો કોઈ કંટ્રોલ નથી કારણ કે વાર્તાઓ યુનિવર્સમાં ફરી રહી છે એ વાર્તા આવીને તમારી સામે બેસે છે તમે એની સાથે થોડોક સંવાદ કરો છો તમને એવું લાગે છે કે વાર્તા તમારા પર વિશ્વાસ રાખે છે કે હું એટલા માટે આખી દુનિયામાં ફરીને આવી છું કે તું કહીશ મને કહીશ અને પછી તમે માધ્યમ બનો છો અને એ વાર્તા જ કે છે કે તારે ક્યાં સુધી પહોંચવી છે પણ તમે એટલું સાંભળી શકો અને એટલું વાર્તાને સમજી શકો ઇટ્સ અ વેરી સ્પિરિચ્યુઅલ પ્રોસેસ ફિલ્મ મેકિંગ ઇઝ નોટ જસ્ટ ગેધરિંગ ઓફ કેમેરા ઓર પીપલ ઇટ ઇઝ અ લોટ ઓફ સ્પિરિચ્યુઆલિટી તો એ વાર્તા જ્યારે નક્કી કરે કે મારે અહીંયા સુધી પહોંચવું છે અને એને એઝ અ માધ્યમ તમે જસ્ટિફાય કરી શકો ત્યારે તમે એવું કહેવાય કે બધું બધું પરફેક્ટ કહેવાય કે ખાધું પીધું રાજ કર્યું એવું થાય બાકી એઝ અ માધ્યમ તમે ઘણી બધી જગ્યાએ કાચા પણ પડી શકો એ વાર્તાને સમજવામાં પણ એ વાર્તાને કહેવામાં પણ અને એ વાર્તાને પહોંચાડવામાં પણ સો આ બધી તૈયારી પોતાની જાતને એક સારો માધ્યમ બનાવવાની જ છે દેર ઇઝ નથિંગ લાઈક અ જીનિયસ ઇટ ઇઝ ઓલવેઝ દેટ ધ જીનિયસ રિસાઇડ્સ ઇન યુ એન્ડ દેન ઇટ લીવ્સ યુ ધ મોમેન્ટ યુ ફિનિશ અ સ્ટોરી તો એવું એવું છે એટલે વાર્તા ડિસાઈડ કરે છે કે ઓડિયન્સ કોણ છે ઓકે આપ આ ખેતીમાં એક સર્વે એવું કહે છે કે ખેડૂતો ઘણીવાર નુકસાનીમાં જાય એનું કારણ શું થાય કે ઉદાહરણ તરીકે એક જિલ્લામાં એક ખેડૂતે જીરું વાવ્યું અને એને લાખ બે લાખ રૂપિયા મળ્યા તો એને સક્સેસ ફોર્મ્યુલા બધાને એવું લાગ્યું કે અમને સિક્રેટ મળી ગયું છે કે તમે જીરું વાવશો એટલે સરસ તમને પાક મળી જવાનો છે એટલે થશે શું કે આખું ગામ જીરું વાવશે અને આખું ગામ જીરું આવે છે એટલે ડિમાન્ડ એન્ડ સપ્લાય છે માર્કેટ ઓટોમેટિક એનો ભાવ ડાઉન કરી દે છે અને પછી બધા ડૂબે છે એક સાથે તો શું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવું થઈ રહ્યું છે કે બધા જીરું આવી રહ્યા છે કેમ કે ખબર પડી કે આ જીરું ચાલી રહ્યું છે તો જીરું એક એક્ઝામ્પલ છે પણ જેમ કે કેવી રીતે જઈશ બે યાર આવી એના પછી એક છેલ્લો દિવસથી બહુ મોટો પૂછ મળ્યું અને યંગ ઓડિયન્સ જોડાઈ એની સાથે કે છા આપણે આપણી ફિલ્મો પણ જોઈ શકીએ છીએ એના પછી ઓલમોસ્ટ સેમ કાઇન્ડ ઓફ કોન્ટેન્ટ સેમ કાઇન્ડ ઓફ સ્ટોરી બહુ બધા અપવાદો આવે છે ને જે મોટાભાગે અપવાદો બહુ સારા હિટ પણ જાય છે એટલે જેમ કે આ હમણાં છેલ્લે જમકુડી આવી તો એના મેં ખાસી બધી જગ્યાએ વખાણ સાંભળ્યા હિલરો મેં જોઈ બહુ જ સુંદર ફિલ્મ છે અદ્ભુત સરસ છે વચ્ચે કચ્છ એક્સપ્રેસ કે રેવા આવી તો એની પણ ખાસા બધા વખાણ થયા પણ એવા અપવાદોને બાદ કરીએ અપવાદો છે ના નથી પાડતી પણ એના સિવાય ખાસું બધું કોપી પેસ્ટ નથી થઈ રહ્યું સી સમથિંગ વિચ ઇઝ આ તો છે ને બધી ઇન્ડસ્ટ્રીમાં પણ છે અગેન રિયલ એસ્ટેટનો ફરી દાખલો આપો કારણ કે અત્યારે મને લાગે છે ગુજરાતમાં રિયલ એસ્ટેટ બહુ સારી રીતે બધાને સમજાઈ જાય છે બધા રિયલ એસ્ટેટમાં છે એટલા માટે બી તો જેમ કે આજકાલ બધા નવું શરૂ કર્યું છે કે વર્ટિકલ લેન્ડસ્કેપિંગ બરાબર છે એટલે ઊભા બધાને બેલ્કનીમાં ગાર્ડન જોયે તો નાવ યુ સી પાંચ માળની બિલ્ડિંગમાં પણ વર્ટિકલ લેન્ડસ્કેપિંગ થાય છે ત્રીસ માળની બિલ્ડિંગમાં પણ વર્ટિકલ લેન્ડસ્કેપિંગ એ લોકો પ્રોમિસ કરે છે તો બધાને એ ઝીરો વાવાનું જે તમે કહ્યું છે ને એ દાખલા બધી જ ઇન્ડસ્ટ્રીમાં છે ગુજરાતીમાં પણ છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ છે પણ મારું પર્સનલી એવું માનવું છે કે સમથિંગ દેટ દેટ કેન બી ક્લોન્ડ શુડન્ટ બી અટેમ્પ્ટેડ મારું પર્સનલ ઓપિનિયન એવું છે જે મેં કહ્યું ને કે અમને ફિલ્મ સ્કૂલમાં એવું કહેવામાં આવ્યું હતું કે સમથિંગ દેટ અનસેટલ્સ યુ ઇઝ વોટ યુ શુડ ટેક ધ પાથ ફોર તો જો કોઈ વસ્તુ ફોર્મ્યુલા બની ગઈ છે તો તો આ ચોક્કસ નથી કરવું જેમ કે કેવી રીતે જઈશ એક સોશિયલ ફેમિલી ડ્રામા વોઝ ફ્રેન્ડશીપ ફિલ્મ રોંગ સાઈડ રાજુ વોઝ અ થ્રિલર વિઠલ વિડી ઇઝ સમથિંગ દેટ ઇઝ ઓબ્નોક્શિયસલી કલ્ચરલી રૂટેડ યુ કાઠિયાવાડ ની વાત ને એને તો ખબર નહીં કયા જોનરમાં નાખું હું એવું છે કારણ કે એટલો વિસ્તાર એનો સૌરાષ્ટ્ર જેવું જોઈએ બરાબર શું હોય શકે છે તો એ જ રીતે જેટલી વખત તમે અનસેટલ થશો એટલી વખત નવું કંઈક શીખવા મળશે જે વસ્તુ સેટલ્ડ છે એમાં જ ખેડિયા કરવાનો તો કંઈક નવું શીખવાની મતલબ જ નથી બીજું કે પીપલ હુ આર સેલિબ્રિટીંગ મીડિયો હુ કેન ઓનલી અન્ડરસ્ટેન્ડ મીડિયો અપ્લાય વેરી નાઇસલી

અને નીકળતા જતા હોય હો જતા હોય તો એ તો બધી ઇન્ડસ્ટ્રીમાં છે અમારી ઇન્ડસ્ટ્રીમાં પણ છે અમારી ઇન્ડસ્ટ્રીમાં વધારે આંખે આવી હોય છે વળગે છે હા વાત સાચી અને વાત કરવા વાળા પણ ખાસ સીમિત લોકો છે ને મને એવું લાગે ઇન્ડસ્ટ્રી એટલી વિશાળ નથી એટલે જે લોકો ડિસ્કસ કરી રહ્યા છે એ જ ટોચ પર એક હેરાર્કીમાં લોકો આવી ગયા છે એ લોકો જ મેનેજ કરે છે પણ શું એવું એવો પ્રશ્ન છે ઇન્ડસ્ટ્રી સાથે કે પૈસા નથી ઇન્ડસ્ટ્રી પાસે એટલે જેમ કે હું ઘણા બધા પોડકાસ્ટ સાંભળી રહી હતી એક્ટર્સના એક્ટ્રેસીસના અને ઓલમોસ્ટ લોકોની જે એક્ટર્સ છે લોકોની કમ્પ્લેન એવી છે કે એમને એટલા પૈસા નથી મળતા ઇન્ડસ્ટ્રીમાં કે જેથી ખાલી એક્ટિંગ પર એ લોકોનું ઘર સારી રીતે ચાલી શકે એટલે ખાલી ડિરેક્શન પર બી મારું ઘર નથી ચાલતું ઓકે મારે બી એડવર્ટીઝમેન્ટ ફિલ્મ કરતી રહેવી પડે છે એટલા માટે આ દસ વર્ષથી હું સર્વાઈવ કરી શક્યો વિદાઉટ મેકિંગ અ ફિલ્મ કોઈ મારો કોઈ પેરેલ બીજો ધંધો નથી કે પપ્પાના ધંધામાંથી મને કોઈ પૈસા આપી નથી રહે વગર કામ કરે તો ડિરેક્શનમાં પણ પૈસા નથી તમે સર્વાઈવ ના કરી શકો પણ કોઈ બી વસ્તુને તમે સબસ્ક્રાઈબ કરો ત્યારે તમને ખબર હોય તમે સેના માટે સબસ્ક્રાઈબ કર્યું છે જર્નલિઝમમાં પણ પૈસા નથી યુ યુ નો હા છે એ વસ્તુ અલગ તો મારા હિસાબે ઇન્ડસ્ટ્રીમાં પૈસા એટલા જ છે જેટલી ઓડિયન્સની તાકાત છે કે જેટલું ઓડિયન્સનું પેટ છે હવે તમારી અપેક્ષા બહુ વધારે હોય દેટ ઇઝ યોર પ્રોબ્લેમ ઓફ સબસ્ક્રિપ્શન ઘણા અંશે હું કદાચ ખોટો પણ હોઉં કારણ કે સિટિંગ ઇન અ એક્ટર્સ શૂ એન્ડ સેઈંગ દિસ ઇઝ ડિફિકલ્ટ પણ હું અત્યારે માત્ર ઓબ્જેક્ટિવલી એઝ અ પ્રોડ્યુસર એઝ અ ડિરેક્ટર એવું કહી શકું છું કે પૂરતા પૈસા છે જો તમને ખબર હોય કે આ પૂરતા પૈસામાં ફિલ્મ બનાવી શકાય છે અને આ પૂરતા પૈસાની અંદર એને એનો વકરો પાછો મળી શકે છે તમે પૈસા મળશે તમે ધારો કે જમાવટ ચલાવો છો બરાબર તમે જયારે શરૂ કર્યું હશે બહુ નાના હંબલ શરૂઆત કરી હશે જેમ જેમ તમે આગળ વધતા ગયા તમે થોડોક વિસ્તાર વધારતા ગયા તો ઇટ ઇઝ લાઇક દેટ તમારે એ વિસ્તાર ધીરે ધીરે વધશે તમે એક દિવસ આઈ ડોંટ સી કે જમાવટને છ મહિના બાદ દસ માળની ઓફિસ હોય

હું ખર્ચી નહીં કહું હું કહીશ વેડફી નાખે છે એક પાછળ પાછળ કોઈ વ્યક્તિને એવું જ લાગશે ને કે હું આ ફિલ્મનો ભાગ છું આ લોકો આટલા કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા પણ મને આપવા માટે કઈ રૂપિયો નથી એ રંજતો રહેવાનો જ છે પણ શું કરીએ તો આ પ્રશ્નનો ખરેખર કોઈ જવાબ નથી મારી પાસે પણ હું એટલું જ કહી શકું છું કે અત્યારે છે ને એઝ આઈ સે દિસ ઇઝ ધ ફર્સ્ટ જનરેશન ઓફ ધોઝ કાઇન્ડ ઓફ ફિલ્મ મેકર્સ હુ વિલ હેવ ટુ સેક્રિફાઈસ તો કે જે આ એક વિશાળ ઇન્ડસ્ટ્રી બની શકે મને પણ એટલી જ ઇનસિક્યોરિટી છે કે હું મારા બાળકો માટે પૂરતા પૈસા ફિલ્મ મેકિંગ માત્રથી કમાઈ શકીશ કે એમનું જીવન સિક્યોર થાય આપણા બધાની રેસ તો એક ઉંમર પછી એ જ છે ને યસ તો મારી પણ એટલી જ ઇનસિક્યોરિટી છે પણ હું ઇનસિક્યોરિટી બાજુ જોઉ કે હું મારા ક્રિએશન બાજુ જોઉં કે પછી પૈસા વિલ ફોલો ઇફ ઇટ હેઝ ટુ કમ ઇટ વિલ કમ સરસ્વતી હશે તો લક્ષ્મી આવશે જ પણ સરસ્વતીનો જ વાસ ના હોય તો લક્ષ્મી આવીને જતી બી રહેશે તમને ખબર નહીં પડે કે લક્ષ્મીને સાથે કરવાનું શું છે જો હા એવા ઘણા બધા લોકો છે જેની પાસે ખાલી પૈસા જ છે બિચારા બહુ ગરીબ છે કે મતલબ એમને ખબર જ નથી કે શું કરવાનું એના કે ગરીબ છે આવા તો ઘણા બધા લોકો જોઉં છું એ જે ખૂબ મોંઘી કારમાંથી જતા હોય છે પણ ગમે તે થૂંકી દે છે દે ડોન્ટ હેવ સેન્સ એટલે શું કરવાનું એ ઇશ્યુ છે આ ઇન્ડસ્ટ્રીમાં આખી આજે સાયકલ છે ફિલ્મ મેકિંગની જેની અંદર બહુ જ બધા લોકો કામ કરે છે ટેકનિકલ ડિપાર્ટમેન્ટ એટલો જબરદસ્ત રીતે કામ કરે એટલે જેમ કે હું જમાવટ શરૂ કરી રહી છું તો મને ખબર છે કે મારું આટલું બજેટ છે તો આમાંથી આટલા પૈસા અહીંયા જશે આટલા પૈસા મારે જર્નલિસ્ટને પે કરવાના છે આટલા ઇક્વિપમેન્ટ્સમાં આપવાના છે ફિલ્મ મેકિંગમાં સૌથી વધારે બજેટ શેમાં જાય છે એ પૈસા કોની પાસે જાય છે પાંચ કરોડની ફિલ્મ બને છે તો કોઈ એનો એક મોટો હિસ્સો ક્યાંક તો જતો હશે કોની પાસે જાય છે ફિલ્મમેકિંગમાં છે ને ઘણા બધા ખર્ચાઓ ઘણા બધા હેડ્સ છે એક્ટરથી માંડીને ડિરેક્ટર પ્રોડ્યુસર ટેકનિશિયન્સ ક્રૂ મેમ્બર્સ પછી લોકેશન્સ પ્રોપ્સ એટલે એ પણ છે ને દરેક વાર્તા નક્કી કરે છે કે કઈ વસ્તુને વધારે પૈસા જશે જેમ કે તમને દાખલો આપું લગાન બની બરાબર છે લગાન બે હજાર એકમાં બે હજાર બેમાં શૂટ થઈ અરે બે હજાર એક બે હજારમાં શૂટ થઈ રાધર બે હજારના વર્ષે શૂટ થઈ બે હજાર કે બે હજાર એકમાં શૂટ થઈ ત્યારે એ લોકોએ કચ્છમાં આવીને નક્કી करू કે અમે કાકો ગામડું ઊભું કરીશું મને લાગે છે સૌથી વધારે પૈસા એમને એ ગામડા ઉભા કરવા માં ગયા એ વખતે आमिर खान ઘરે બેઠા બેઠા એવું ના વિચાર કે મારા લગન બનાવી છે તો સૌથી વધારે પૈસા હું લઈ જઈશ કે एक्टर લઈ જશે કે ક્રિકેટ સમજવામાં જશે એ ફિલ્મ નક્કી કરે છે કે આ ફિલ્મ માટે તમારે અહીંયા પૈસા ગામ વસાવવું પડશે એના વધારે પૈસા જશે કરંટ દાખલો આપું કે ભાઈ તમે કોઈ ફિલ્મ એક સ્ટાર ડ્રિવન ફિલ્મ બનાવો છો તો તમને ખબર છે કે સ્ટાર માં જ સૌથી વધારે પૈસા જશે તો દરેક ફિલ્મ નક્કી કરે છે કે સૌથી વધારે પૈસા શેમાં જશે આમ અત્યારે અમે જે ફિલ્મ બનાવી આન્ટીપ્રેન્યોર એ બેસિકલી મુંબઈની વાર્તા છે મલાડ ઇસ્ટમાં સેટ વાર્તા છે પણ અમે આખી આખી અમદાવાદમાં શૂટ કરી તો અમને પહેલા દિવસથી ખબર હતી કે સૌથી વધારે પૈસા તમારા પ્રોડક્શન ડિઝાઇનમાં જશે કારણ કે તમારે અમદાવાદમાં મુંબઈ દેખાડવાનું છે પછી બાકી બધા પૈસા તમારા ઓછા જ રહેવાના છે અહીંયા સૌથી વધારે પૈસા જશે એક એક સાઇન બોર્ડ તમારી બદલાશે ગુજરાતીની જગ્યાએ મરાઠીમાં લખેલું હશે એક એક સાઇન બોર્ડ ના પડસે પૈસા છે એટલે એ વાર્તા નક્કી કરે છે કે અને પ્રોડ્યુસર ને ખબર પડવી જોઈએ કે મારે ક્યાં સૌથી વધારે પૈસા નાખવાના પહેલા જ તમારો આખું ગ્લાસ ભરીને તમે અડધો ગ્લાસ ખાલી કરીને કોઈ બીજી વસ્તુ નાખી દો તો બાકીના ગ્લાસમાં તમે શું પાર પાડી શકશો આ હું હમણાં એક પ્રોડ્યુસર ને મરે સંભાવ મળવાનો થયો એટલે નવા નવા પ્રોડ્યુસર એટલે એમનું એવું કેવું હતું કે ઘણા બધા લોકો પેરાસાઇટ ની જેમ કામ કરે છે પેરાસાઇટ એ બહુ જ અгро શબ્દ છે પણ છતાં એ ચૂસાઈ જાય છે પ્રોડ્યુસર અને પછી છેલ્લે જેમ કે એક બજેટ નક્કી કર્યું હોય કે આપણે બે કરોડમાં ફિલ્મ બનાવીશું ફિલ્મ શરૂ થાય છે પછી ફિલ્મ અડધી પહોંચે અને પછી પ્રોડ્યુસર પાસે વધારે પૈસાની ડિમાન્ડ આવે પ્રોડ્યુસર એમાં કશું જ નથી કરી શકતા બે કરોડ ખર્ચાઈ ગયા છે કંઈક રિટર્નની અપેક્ષા હોય તો એ લોકો વધારેને વધારે એડ કરતા જશે ફિલ્મ પૂરી થાય ત્યાં સુધીમાં પ્રોડ્યુસર આર્થિક રીતે કંટાળી જાય છે અને બાકીનાને પણ મજા નથી આવતી ખાસી બધી કામ કરવાની ટૂંકમાં ફિલ્મ મેકિંગની પ્રોસેસનો જે આનંદ છે એની જે મજા છે એ ઘણી વાર એન્જોય નથી થઈ શકતી કેમ થાય છે કમ્યુનિકેશનમાં ગેપ આગળ બજેટ નક્કી કરવામાં ગેપ થાય છે પ્રોબ્લેમ ક્યાં આવે છે એમાં બે કારણો છે ફિલ્મ મેકિંગ બહુ લાંબો પ્રોસેસ છે દરરોજે સવારે ઉઠીને એ જ ખાલી જમીન પર તમારે તમારી બનેલી બાંધેલી બિલ્ડિંગને ઇમેજિન કરવાનું છે આવતા બે વર્ષ માટે એ અઘરું છે અને ધીરે ધીરે એક એક માળ ભરાતું જાય છે પણ દરરોજ સવારે ઉઠીને તમે તો દસ માળની બિલ્ડિંગ જોઈ રહ્યા છો તમારા સપનામાં સપનામાં એટલું પેશન એ વાર્તા માટેનું હોય ને એટલે રિયલ એસ્ટેટના દાખલામાં એટલું પેશનની બિલ્ડિંગ માટેનું હોય ને તો જે જળવાઈ રહેશે બે વર્ષ માટે એ પેશન અને એટલું જ ઇમોશન તમે અગેન બીજો દાખલો આપો કે કોઈ કોઈ વ્યક્તિ સાથે પ્રેમમાં પડી જાઓ છો એ વ્યક્તિને તમે તમારા જીવનમાં લાવવા માંગો છો એના માટે એક લાંબો સમય ખેડવો પડે છે ઇટ ડઝન્ટ હેપન ઓવર નાઇટ આજના જમાનામાં કદાચ ઓવર થતું હશે મને ખબર નહીં પણ અમારા જમાનાની વાત કરું તો ઇટ વોઝ અ લોંગ પરસુ

પ્રેક્ટિકલી આ તો ઇમોશનલ સાઇડ હતી પ્રેક્ટિકલ સાઇડ એ છે કે જો તમે ભણેલા જ નહીં હો તમને ખ્યાલ જ નહીં હોય એકેડેમિક અપ્રોચ કે ભાઈ અત્યારે જે ડિરેક્ટરે બજેટ પ્રપોઝ કર્યો છે કે ભાઈ હું આ ફિલ્મ એક કરોડમાં બનાવી દઈશ મને પેપર પર જોતા ખ્યાલ આવે છે કોસ્ટ કે ભાઈ આ તો પાંચ દિવસે પતી જવાના એક કરોડ રૂપિયા તો એટલી સમજ જે છે ને એના માટે તમારે એક બિઝનેસ એક્યુમેન્ટ એક રેશનલ અપ્રોચ એક પ્રેગ્મેટિક અપ્રોચની જરૂર છે માત્ર એમાં પછી ઇમોશન ના ચાલે એમાં તમે નક્કી કર્યો કે પિક્ચર બનાવવા લો કરોડ રૂપિયા આપી દીધા એવા ઘણા લોકો છે પણ એ પતિ પણ જાય છે અને જેમ જેમ તમે ખર્ચાતા જાઓ છો એમ એમ તમારું પેશન જે છે એ વેરી ઇન્ટર રિલેટેડ ને એને છે એ ઓછું થતું જાય છે આ બિલ્ડિંગ પાછળ મને બિલ્ડિંગ બહુ ગમે છે એનું સપનું દરરોજ જોઉં છું પણ એ કે પ્રેમમાં પડ્યો એ છોકરી બહુ ગમે છે દરરોજ એના સપના જોઉં છું પણ એની પાછળ જે ખર્ચો થતો જાય છે પછી એ મને એનાથી દૂર કરશે તો એ એ મેગ્નેટિક કોન્ફ્લિક્ટ છે તો એટલું સમજ હોવી બહુ જરૂરી છે એક એકેડેમિક સમજ હોવી બહુ જરૂરી છે બે ચાર લોકોને જઈને પૂછો તો ખરા આજે એકલા હાથે લોકો પ્રોડક્શન હાથમાં લઈ લે છે હવે એટલા બધા લોકો છે જે ભોગવી ચૂક્યા છે એમને આમાંથી પાંચ જણાને સેમ્પલિંગ કરીને પૂછો તો કરી કે આ યોગ્ય બજેટ છે કે નહીં પણ આપણે એટલા ઇનસેક્યોર છે એઝ ઇન્ડસ્ટ્રી દેટ વી ડુ નોટ કમ ટુ અધર્સ વી ડોન્ટ આસ્ક વેધર ધીસ ઇઝ રાઇટ ઓર રોંગ કે આ બજેટ મને યોગ્ય મળ્યું છે કે નહીં બધાને અંદર ખાને કંઈક જાણે વોર કરવાનો હોય ને એવી રીતે બધી અંદર અંદર તૈયારીઓ ચાલતી હોય છે હા આટલી નાની ઇન્ડસ્ટ્રીમાં આટલે બધા એટલે જેમ કે ઉદાહરણ તરીકે કસુંબો ફિલ્મ આવી જેનું ખાસું બજેટ હતું અને સોશિયલ મીડિયા પર એની બહુ બબાલો ચાલતી હતી હા યસ તમને કદાચ એ બબલો ની ખબર હોય પણ ટુંકમા થી દૂર રહું છું તો એ ફિલ્મ મતલબ ઘણા બધા લોકો એવું કહ્યું કે ખાસું મોટા થી બનાવી છે એટલે એના ની અપેક્ષા ન રાખી શકાય સામે ફિલ્મ પણ અને જે લોકો જોઈએ અમે કે ખાસી બ્યુટીફુલ બનાવવાની કોશિશ પણ થઈ છે તો એ પ્રયત્નોને બિરદાવવામાં લોકો કાચા પડે છે કે પછી એવું લાગે છે કે આ થવું નહોતું જોઈતું પ્રોબ્લેમ શું આવી રહી છે રિલેશન્સ એકબીજાના કેવા છે એકબીજાની સાથે આમાં તો થોડો પેલો પંચાયત જેવો સબ્જેક્ટ થયો પણ નહીં પણ એકચ્યુઅલી તમારો પ્રશ્ન બરાબર છે કારણ કે જે લોકો સાથેના હેલ્ધી રિલેશન છે એ તો છે જ પણ નવા લોકો સાથેના રિલેશનશીપને એસ્ટાબ્લિશ કરવા માટેનો ઇન્વેસ્ટમેન્ટનો પણ સ્કોપ હોવો જોઈએ ને મારી અંદર એ ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ છે ને આજે હું કે સંદીપ કાકા સંદીપ પટેલ હોય કે વિજયગીરી બાવા હોય કે પછી પ્રતિક ગુપ્તા અભિષેક શાહ એ લોકો હોય કે ઘણા બધા એવા અમારો વી આર ગ્રુપ ઓફ પીપલ આઈ એમ નોટ સીંગ વી આર ગેંગ ઓફ પીપલ મારા કહેવાનો અર્થ છે કે વી આર વી આર ગ્રુપ ઓફ ફ્રેન્ડ્સ રાધર જે એકબીજાની મદદ કરવા માટે તૈયાર છે જ્યારે પણ તમે મદદ માગો કે તમને ક્યાંક તમે અટકી ગયા હો તો પણ હવે કોઈ નવો આવી ગયો જેનું મને ખબર નથી કાલે કાલે ઉઠીને ફિલ્મ બનાવશે એવી કે નહીં એની સાથેનું ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ કરવું એની સાથેની ફ્રેન્ડશીપ કરવી ઇટ્સ અ બિગ ઇન્વેસ્ટમેન્ટ એ એટલું ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ કોણ કરવા તૈયાર છે અને એ સામેવાળાનો ઇન્ટેન્ટ પણ એવો છે કે નહીં કોણ જાણે એટલે અમે લોકો તો અમારી એકબીજાની મદદ કરતા રહેતા હોઈએ છીએ જેમ કસુંબોની તમે વાત કરી સરહન્ય એનો એનો અટેમ્પ્ટ બધું જ બરાબર છે પણ ઓલ્સો મેં તો વિજયને કહ્યું પણ છે કે હવે આપણી ઓડિયન્સ એ મેન્ટેલિટીમાંથી બહાર નીકળી ગઈ છે જ્યાં એ તમને માત્ર તમારા એફર્ટ માટે આવીને પૈસા આપી જાય

વિચ ઇઝ ફેર લોકોના પોતાના ક્રિટિકલ પોઈન્ટસ હોઈ શકે છે હા એટલે મારું એસ ક્વેશ્ચન હતો કે જો કોઈ એવું ક્રિટિસાઈઝ કરે છે અને એ કોઈ ફિલ્મ ક્રિટિક નથી હા ફિલ્મ સાથે જોડાયેલા માણસ હોઈ શકે ને એવું કે આ સારી નથી તો હા એટલે એને હક્ક છે એવું કહેવાનો કારણ કે ઓડિયન્સ છે ને એ તો એટ ધ એન્ડ ઓફ ધ ડે મારા મારા ઘરવાળા મારી ફિલ્મો એમને નથી જ ગમતી તો હવે હું શું એમ હા એમનો મોડું કઈ રીતે બંધ કરાવ હું ઈ ધેર વેટિંગ ફોર અ વેલિડેશન ફ્રોમ ધ ઓડિયન્સ હમ હમ

સારી અને ખરાબની વાત નથી થઈ રહી પણ આપણી ઓડિયન્સ કેવું છે કે હિટ ફિલ્મ છે એટલે સારી ફિલ્મ છે એ આપણા ઓડિયન્સ નો પ્રોબ્લેમ છે અને એટલા માટે જે ગજનીથી શરૂ થયું છે સો કરોડની ફિલ્મનું આખું એ આજે બી ચાલે છે અને તમે તો હવે હવે ઓફ ફિલ્મ મેકર્સ એવું થઈ ગયું છે મને તો તરસ અને દયા આવે છે કે તમારે એવું લખવું પડે છે કે એક્સ એન્ડ એક્સ અમાઉન્ટ ગ્રોસિંગ ફિલ્મ ઓન અ વીકેન્ડ ઓફ ફોર ડેઝ ઇન યુએસએ વિથ અ પેર ઓફ ધીસ એક્સ એક્ટર એન્ડ વાય એક્ટ્રેસ આટલા બધા ટર્મ્સ એન્ડ કન્ડિશન તમે લખવું પડે તમે હિટ છો અને ઓડિયન્સ પણ એવી છે કે આ આંકડાઓ જોઈને જાય છે હવે ઓડિયન્સ એવી નથી રહી જે ઇમોશન જોઈને જાય જે ફિલ્મ મને ગમી છે કે એનો ટ્રેલર ગમ્યું છે એટલા માટે જાવ વી આર વેઇટિંગ ફોર સમન એલ્સ ઇઝ વેટ વેલિડેશન તો બધા એકબીજાના વેલિડેશનની રાહ જોઈ રહ્યા છે કે આના રિવ્યૂ કેવા છે તો જ જવા જવું તમારી પાસે એટલું પણ પોતાનું શું કહેવાય મગજ કહો કે યુ નો ટેમ્પરામેન્ટ કહો કે કંઈ બી કહો આઈક્યુ નથી કે તમે કોઈ વસ્તુને જોઈને સમજી શકો છો આમાં

અને હવે રિવ્યુઅર્સ પણ એટલા માટે બધા યુ નો ન્યુટ્રલાઇઝ થઈ ગયા છે કે કયા રિવ્યુઅરને તમે સમજીને કે જાણી જાવ કે હવે તો લોકો રિવ્યુઅરને પણ એવું સમજે કે આ પેડ છે પેડ છે હા બધું એટલું બધું એટલું પેડ નથી હા ને બધાની ચોઇસીસ અલગ અલગ હોય તો બધા અલગ અલગ જોશે તો આપણે જે વાત કરી રહ્યા હતા ઘણી બધી ફિલ્મ્સમાં એવું કે કે મગજ બાજુ પર મૂકીને જ જો જોવા માટે કેવું ઇટ હું છે ને હરીશંકર પરસાઈ એનો ફોલોઅર છું એટલે મને એમનું સરકાર બધું ગમે છે મને એક વખત એવું લાગે છે એવી ફિલ્મ બનાવું જેમાં ખરેખર એક માણસ ફિલ્મ જોવા જાય છે ફિલ્મની અંદર જ્યાં પોતાનું મગજ લિટરલી સાઈડમાં મૂકીને ડૉક્ટર પાસેથી સર્જરી કરાવીને બહાર મૂકીને જાય અને પછી મારે જોવું છે કે કઈ રીતે ફિલ્મને એન્જોય કરી શકે છે હાઉ કેન યુ નોટ હેવ યોર બ્રેઇન ઇન ધ સિનેમા હોલ વાય યુ વોચિંગ સમથિંગ એટલે લોકો જે કહે છે ને મગજ સાઈડમાં મૂકીને જવું એ ક્રેઝી ઘટના છે આઈ કાન્ટ ઇમેજિન માય મને તો સિરિયસલી એવું થાય છે કે આ મને ખબર છે કહાવત જ છે એટલે કહેવા માટેનું છે પણ સ્ટીલ હા એટલે બહુ લોજિક એપ્લાય નહીં કરવું છે ઘણીવાર સાઉથ ઇન્ડિયન ફિલ્મમાં જે ને બધું આવતું હોય છે એમાં કે આ અહીંયાથી કેમ પડ્યો આ કેવી રીતે પડ્યો ઘણી બધી ફિલ્મો વાસ્તવિક નથી હોતી સ્ટોરી પર આવું કે જેમ કે ગુજરાતમાં આટલા વર્ષો તમે ક્યાં ઓબ્ઝર્વ કરી રહ્યા છો આ રાજ્યને તમે કહ્યું એમાં ગામડાઓ તમે એક્સપ્લોર કર્યા નગર એક્સપ્લોર કર્યા તો એમાં ઘણી બધી સ્ટોરીઝ એવી છે મને એવું લાગે છે કે રાહ જોઈ રહી છે કે કોઈ કે એટલી બધી ઘટનાઓ બની રહી છે આપણી સામે અને એ ફિલ્મ માસ કમ્યુનિકેશનનું કોઈ પણ મીડિયમ છે અલ્ટિમેટલી રિફ્લેક્શન છે જે સોસાયટીમાં થઈ રહ્યું છે જર્નલિઝમ એ તાત્કાલિક કહી દે છે ફિલ્મ્સ રાહ જુએ છે કેવામાં કહેવામાં તો એવી કોઈ કહાનીએ તમને અટ્રેક્ટ કર્યા છે કે જ્યાં તમને એવું લાગે નહીં આ વિષય પર વાત કરવી પડશે કોઈ પણ એવી રેન્ડમ અત્યારે તમે એના પર ફિલ્મ બનાવવાના છો કે નહીં મને ખબર નથી પણ છે અ દરરોજે થાય છે અને માત્ર છાપાઓ થકી કે ન્યૂઝ ચેનલ થકી કે જર્નલિઝમના માધ્યમથી મળતી ખબરો નહીં અમારા પોતાના ઓબ્ઝર્વેશન્સ રસ્તામાં તમે જાઓ આપણી ટોલરન્સ કેટલી ઓછી થઈ ગઈ છે હું તમે તમારા પરિવાર સાથે ગાડી લઈને બહાર નીકળો એક બીક સતત હોય છે કે સહેજ બી કોઈને મારી ભૂલથી પણ અડી જશે ને તો ક્યાંક બહુ મોટું વોર છેડાઈ જશે તમે વી એઝ અ સોસાયટી બીજી બાજુ કમ્યુનિકેશન અને ઇન્ફોર્મેશનનો આટલો ધોધમાર છે કે આપણી પાસે આપણું પોતાનું એક ઓપિનિયન નથી એ ભલે ફિલ્મો હોય કોઈક ખાવાની વાનગી હોય કે કોઈક ફરવા જવાની જગ્યા હોય સો એવરી વન હેઝ બીકમ એન ઇન્ફ્લુએન્સર માય ક્વેશન ઇઝ હુ ઇઝ ગેટિંગ ઇન્ફ્લુએન્સ્ડ એટલે બધા જો ઇન્ફ્લુએન્સર બનશે તો ઇન્ફ્લુએન્સ થવા વાળો કોણ છે તો આ છે ને એ તો ઘણી બધી એવી વાર્તાઓ છે જેમ કે આપણી જ સોસાયટીમાં વધતા જતા ડિસ્ક્રિમિનેશનની વાત કરું છું અને ડિસ્ક્રિમિનેશન માત્ર ને માત્ર કાસ્ટ બેઝડ કે જેન્ડર બેઝડ નથી ઇકોનોમી બેઝડ નથી ડિસ્ક્રિમિનેશન એટલું વધતું જાય છે જેમ જેમ આપણે શું કહેવાય વધારે ઇક્વિપ થતા જઈએ છીએ ઇન્ફોર્મેશન સાથે પૈસા સાથે સમૃદ્ધિ સાથે કે જેવી પણ વસ્તુ સાથે એટલું આપણું ડાયફર્ગેશન્સ જે કમ્પાર્ટમેન્ટલાઇઝેશન છે એ વધતું જાય છે અમારા એટલે ઘણા એવા બિઝનેસ નેટવર્ક્સ છે જે લોકો લિમિટેડ પોતાના કમ્યુનિટી અંદર જ બિઝનેસ કરવા માંગે છે મને એના ફાયદો દેખાય છે ચલો શું છે કે એક બેসিক બેકગ્રાઉન્ડ ચેક કરવાની જરૂર નહીં પડે હમ હમ પણ સાવ એમની જ સાથે બિઝનેસ કરવું ઇસ સો મચ ઓફ કમ્パートમેન્ટલાઈઝિંગ યોરself હમ 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 ઇવા બાયસ સાથે ના જઈ શકો તમે કે એટલે આવો બિઝનેસ નેટવર્ક આવો બિઝનેસ નેટવર્કને જ વધારે પોતાનો કમ્યુનિટીના નામ સાથે ના કરતા હોય છે એટલે હું કહેવું છું કે યાર જો આવી રીતે જ આપણે ચાલતા રહ્યા તો હજી ફાંટાઓ પડશે તમે લિટરલી એ કરી રહ્યા છો જેના કારણે આપણે અંગ્રેજોની ગુલામી કરી છે એ ફાટાઓના કારણે આપણે ગુલામી કરી છે ઘણા અંશે અને હવે તમે એ જ કરી રહ્યા છો તો આ ફ્યુડલિઝમ નવી વર્ણ વ્યવસ્થાઓ બની રહી છે એક ચોક્કસ લોબિંગ ચાલે એ બધું વાત સાચી છે તમે ક્યારે બહાર છું હવે આના પર બી વાર્તા કેવી છે મારે હમ હમ હમ

वो सामने मुझे गाली नहीं देता वो पत्थर उठा के मेरे घर पे मारता है मुझे उस बात का डर है अगर मैं कहता हूँ मेरे मुंह पे थूको अगर मैं गाली देता हूँ मुझे गाली दो पर मैं जब गाली देता हूँ तो मेरे सामने मेरे घर पे पत्थर मारते हो ना वो प्रॉब्लम है अब ए बीक ये बात नहीं है कारण कि अमें तो जो जीवन अत्य जीव रियाँ जो जी वस्तु बाहर निकलिया है जो वार्ता तुम चूज करो छो यू आर कॉन्शियसली चूजिंग दैट સ્ટોરી કે મેં વાત કહેના ચાતો એટલે તમે તૈયાર પણ છો એટલા જ હમ હમ પણ અટેક તમારા પર નથી ફેમિલી પર થાય છે ઈવન અબ્યુઝિવ લેંગ્વેજ ફેમિલી માટે બહુ જ કોમન થઈ ગઈ છે તો શું તમે તમારા કારણોથી તમારા પરિવારને એ વસ્તુ થકી એટલે એ એ રિયલાઈઝ કરાવવા માંગો છો કે એ એ એક્સપીરિયન્સ કરાવવા માંગો છો પછી તમે વિચાર નહીં એટ ધ એન્ડ ઓફ ધ ડે વી આર હ્યુમન બીંગ્સ વી આર પીપલ ઓફ ફેમિલી આપણે અનત કરવું એટલે એ બીક તો 100% છે અને એમાં કોઈ કોઈ શું કે કોઈ નકારી જ નથી શકતું કોઈ મને એવું કહે કે અમે ફિયરલેસ છીએ આઈ આઈ ડોન્ટ બિલીવ નોટ તે ફિયર તો છે ઘણી બધી એવી વાર્તાઓ છે જે ઓટોમેટિકલી સેલ્ફ સેન્સરશીપના કારણે નીકળી જાય છે એટલા માટે જ જમાવટ જેડા મીડિયાને છે અમે આજે આપણે આવી રીતે ફોર્મલી વાત કરી રહ્યા છે બટ હું તમને લગભગ દોઢેક વર્ષથી આઈ થિંક એક વર્ષથી તો સો ટકા આપને ફોલો કરી રહ્યો છું અને મને એવું લાગે છે કે વી સીખ ઇન્સ્પિરેશન ફ્રોમ મીડિયમ્સ લાઈક યુ મેં આ વાત ને પણ કહી છે કારણ કે જે પ્રકારની વાત એ રેડિયો પર કહી શકે છે એ એઝ ફિલ્મ મેકર્સ અમે પણ નથી કહી શકતા જે પ્રકારની વાત તમે જમાવટના માધ્યમથી કહી શકો છો એવા તમે નથી કરી શકતા એટલા માટે અમને એવું લાગે છે કે યાર મુજે બનના થાવો કાશ કે મેં બન સકું એવું મને તમારા માધ્યમ માટે થાય છે મને દેવકી જયારે વાત કરતી હોય એના માટે થાય છે એટલે ધેર આ સચ પીપલ હુમ વી લુ કપડું એન ધી સો પ્રિસાઇઝ લીધ રિઝન બીકોઝ અમને એવું લાગે છે કે અમે ક્યાંક સેલ્ફ સેન્સરશિપમાં મ્યૂડ થઈ ગયા છે અને એમાંથી બહાર નીકળવાની જરૂર છે હમ નહીં પણ એ ડર વાસ્તવિક થશે હું એને ડિનાય નહીં કરું એટલા માટે કે ઇટ્સ નોટ ઈઝી તમે આમ બહુ સરળ નથી બધા જ્યારે જોવે તો ઘણા બધા લખવામાં નહીં એટલે બહુ અઘરું છે મને ખ્યાલ છે હું આમ જનરલી આઈ ડોન્ટ સી કોમેન્ટ્સ પણ હું જ્યારે જોઉં તો મને એવું થાય કે કોઈક વાત હું કહી રહી છું તો વાય આર યુ ડ્રેગિંગ માય ફેમિલી ઇન ટુ ઇટ એમ તમે અને મમ્મી ને મમ્મીના મમ્મીને ક્યાં સુધી એ લોકો જાય અને અમુક હદ પછી તમે થોડા જાડી ચામડીના બનો પણ મને એવું થાય કે એનાથી શું થાય છે કે ફીડબેક સિસ્ટમ ખોરવાઈ જાય છે આપણને એ નથી સમજ પડતી કે આ ફીડબેક છે કે આ ખાલી ગાળો આપવા માટે આવે છે પછી મને ધીરે ધીરે ખબર પડી કે આ તો સિસ્ટમ એવી ડેવલપ થઈ ગઈ છે કે એ લોકો મેં શું લખ્યું છે એ વાંચતા જ નથી હું શું બોલી છું એ જોવામાં એમને રસ જ નથી એમનું કામ છે આવવાનું ની ગાળો આપવાની નીકળી જવાનું સો પછી એક પછી શું થાય છે કે એ ફીડબેક લેવાના બંધ થઈ જાય છે દરેક વ્યક્તિ ભૂલ કરે છે લાઈફમાં કશું કેવું હશે કે જે માં અમે ખોટું કર્યું હશે ખોટી સ્ટોરી હશે પણ જ્યારે કોઈ કહે છે તો વાંચતા જ નથી એમ તમે સમજો હું કોમેન્ટ્સ જ નહીં વાંચું કેમકે હું ડિસ્ટર્બ નથી થવા માંગતી અને કોઈ એવું કહે કે ડિસ્ટર્બ નથી થતા એ ખોટી વાત છે ડિસ્ટર્બ તો થવાય ખરાબ તો લાગે અને ફિલ્મમેકર્સ તો બહુ વધારે ભોગવી દે છે જો ક્યારેક કંઈક કહી દે છે તો

हमें आजे किटली पर जईने चाय केम नथी पीता हमें केम ऑडियंस नहीं साथे नथी रहता हमें केम सामान्य व्यक्तियों साथे जीवी नथी सकता सामान्य जीवन केम नथी जीवी सकता केम हमारे एक यू you नो know, एक प्रकार नि वैनिटी नि जरूरत छे इ न आवू જોઈએ हाँ। द बेस्ट ऑफ द फिल्म मेकर्स यू शुड नॉट बी एबल टू स्पॉट देम इन पब्लिक एक्टर्स नि बात अलग करू बिकॉज़ ए फेस होई फिल्म मेकर्स पोते दूर रहे दूर रहे અને મને સૌથી મોટો રંજ મારી મારી જાત પરનો એ જ છે કે હું એટલા બેકગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડથી આવું છું કે મારા માટે હવે છેક ત્યાં જવું ઇટ ઇઝ ડિફિકલ્ટ હાઉ ટ્રાય હાર્ડ ટુ ડુ દેટ અને હું રહું છું જવું છું કરું છું સમજુ છું પણ ક્યાંક ને ક્યાંક મને મારી આખી જે અપબ્રિંગિંગ છે એને ડિસ્કાર્ડ કરવી પડે છે તે છતાંય એ ક્યાંક ને ક્યાંક આવશે જ હોવરિંગ ઓવર યોર હેડ ઇટ ઇઝ અ ડિફિકલ્ટ ટાસ્ક તો આપણે વાત જે કરી રહ્યા હતા કે એ ડિસ્પેરિટી વધતી જાય છે ઓડિયન્સ સાથેની અને એ બીક પણ વધતું વધતી જ જાય છે ને સમય એવો આવશે જ્યારે તમે કંઈક કહી રહ્યા છો ને સાંભળવા સાંભળનાર છે જ નહીં અને જે જે માણસ કહે છે કે તમે મને સાંભળો એને સાંભળવા વાળો કોઈ નહીં હોય તો આપણે બહુ અલગ થઈ રહ્યા છે ધીસ ઇઝ ઓલસો અટ કાઇન્ડ ઓફ ડિસ્ક્રિમિનેશન ધેટ વી આર ગેટિંગ ઇન કલ્ચરલી એટલે એટલે હું તો મારા મારી પર્સનલ લાઈફ ક્યારે બી તમને સોશિયલ મીડિયા પર નહીં જોવા મળે મારા પરિવારજનો કેવા છે કોણ કોણ છે મારા પરિવારમાં એ ક્યારે ક્યારે નથી આવતું બહાર કારણ કે મને બીક છે હું એવું કંઈ કરી નથી રહ્યો એવા કોઈ મારા એક્સપ્રેશન્સ પણ મને ઓલરેડી સેલ્ફ છો બિલકુલ અને એ વાતનો વિચાર આવે આજ સુધી મારા ઘરના કોઈ મેમ્બર તમને સોશિયલ મીડિયા પર હું એમને ફોલો પણ નથી કરતો ઓ કારણ કે લોકોને ખબર પડે આ અચ્છા લોકો એ જોઈ લે છે જૈન જૈન છે એ ના કરતા હા સિર્ફ લોકોને મારા ભાઈ વિશે ખબર છે કારણ કે એ પ્રોડ્યુસર છે તો ઈ ઇઝ પાર્ટ ઓફ ધ સ્લેટ બાકી ના ખબર હોય કારણ કે મને બીચ છે જો અને હા એટલે જે પેલો અમુક ઓર ક્વેશ્ચન થાય ને કે આપણે તે કેમ એ સ્ટોરીઝ નથી કહેવાતી જે જેમ કે સાઉથની ફિલ્મમાં કોઈ પાછળનો કોઈ આશય છે ફિલ્મ બનાવવા પાછળનો કોઈ ઉદ્દેશ્ય છે કે હું આ કહેવા માંગુ છું એ ઘણી વાર આપણી ફિલ્મ આખી ફિલ્મ પૂરી થઈ જાય પણ એ ફિલ્મ કેમ બનાવી એનો જવાબ નથી મળતો એ એઝ અ વ્યુઅર પણ નથી મળતો એટલે કદાચ હું થોડીક જાગૃત દર્શક છું તો એટલે મને નથી મળતો અને પેલા જેમ કહું કે એવા દર્શકો પણ છે કે જે મગજ બાજુ પર મૂકીને જઈ શકે છે એટલે તે એન્જોય ધેટ ફિલ્મ આ છેલ્લે મારે એ જાણવું છે એક આ કેવી રીતે જઈશની હું જ્યારે ઓફિસમાં વાત કરી રહી હતી ઉદાહરણ તરીકે તો આ સમડી સાઈડ કે લોકો ફિલ્મ જોઈ હતી કમ્પ્યુટર પર તો અઠવાડિયામાં જ રિલીઝ ના તો ફિલ્મ લીક થઈ ગઈ હતી અચ્છા અને એ કેવી એ લીક કેવી રીતે થાય એચડી માં એટલી સારી ક્વોલિટીમાં કોઈ થિયેટર માં શૂટ કરી દે કરેક્ટ એટલે એચડીમાં તો નહોતી થઈ પણ એ થિયેટર પ્રિન્ટ હતી ઓકે અને થિયેટર પ્રિન્ટ કોઈક સિનેમા એટલે તમે આટલા બધા સિનેમા સિનેમાગ્રહો છો તમે ક્યાં ક્યાં જઈને જોવાના છો કે કંટ્રોલ કરી શકો છો કોઈકે કેમ્પ ઓર્ડર મૂકીને અને એ જમાનાની વાત છે બે હજાર બારની તો કોઈ કે કેમ્પ ઓર્ડર મૂકીને આખી ફિલ્મ ગ્રેપ કરી લીધી અને એની સીડી બનાવી અને પછી લારીએ લારીએ સીડી મળતી હતી અને મને તો એ વાતનો એ વાતનો હજીબ પ્રશ્ન છે કેશવબાગ પાર્ટી પ્લોટ આગળ મને ખબર છે ત્યાં પોલીસ ટ્રાફિક પોલીસ ઉભી રહે છે એમાંથી એમની માંડ વીસ મીટર કે દસ મીટર દૂર એ પાયરેટેડ સીડીની લારીવાળો ઉભો રહે છે અને જે તમને ખબર જ છે કે પાયરેટેડ સીડી વેચી રહ્યો છે એન્ડ હાઉ ઇઝ ધીસ પોસિબલ એ વખતે હું બહુ જ દુખી થયો કારણ કે આટલા પૈસા ખર્ચે આટલી મહેનત કરી આટલું બધું થયું અને કોઈકે પાયરેટેડ જોઈ લીધી મને ખ્યાલ આવ્યું કે યાર આટલું સિસ્ટમ આટલું નજીક છે તે છતાં કંઈ નથી કરી શકતો તો હું શું કરી લેવાનો છું તો પછી મેં ઇન્ટરનલાઇઝ કર્યું મને થયું કે કેમ પાયરસી થાય છે એટલા માટે કારણ કે સપ્લાય નથી રિલીઝ થઈ ત્યારે માત્ર શોઝ હતા એના પણ જે વર્ડ ઓફ માઉથ હતું એની કોઈ સ્પીડ નથી હોતી ઇટ્સ લાઈક વાઇલ્ડ ફાયર તો એ વધારે અમારા એફર્ટ્સ કરતા વધારે ઝડપી પહોંચી તો પછી લોકોની ડિમાન્ડ વધી ડિમાન્ડ વધીને એમને ન મળે તો કન્ઝમ્શન તો એવું છે ને કે આજે આજે જ તો એમાં પછી કોઈ કે સીડી બાર પાડી તો એ વધારે સીડી બાર પાડવા વાળો કેટલી સૂઝવાળો હશે મારા કરતા સારું હોય પછી તો હવે હું જોક જ કરું છું કે અગર ફિલ્મ કી પાયરેસી હોય મતલબ ફિલ્મ ફિલ્મી પણ એ દુઃખ પણ છે એટલું કારણ કે તમે આટલું મહેનત કરો છો અને કોઈ બીજાને એ પૈસા જાય છે અને એ પૈસા બી ઇલિગલ એટલે ગુંડાઓ જ આ બધું એટલે તમે ગુંડા ને જ પૈસા આપો છો તો આ બધું તો છે જ એટલે પાયરસી ઇઝ સ્ટીલ અ પ્રોબ્લેમ આજે બી કેટલી બી ટેકનોલોજી આવી જાય પણ આપણા વિશ્વમાં એવું જ છે ને કે તાળું બને એની પેલા ચાવી બને ઓટીટી આવવાથી ફાયદો થયો છે ઇન્ડસ્ટ્રીને કે તમે કઈ રીતે એને જોઈ રહ્યા છો જેટલા બી માધ્યમો વધી રહ્યા છે એનાથી મને લાગે છે કે ઇન્ડસ્ટ્રીને તો ફાયદો છે પણ ઇન્ડસ્ટ્રીને ફાયદો ત્યારે દેખાશે જ્યારે ઓડિયન્સનો ફાયદો વધશે તો આજે હું માત્ર પહેલાં સિનેમાગૃહોમાં જોઈને જોઈ શકતો હતો ફિલ્મો એ પણ સિંગલ સ્ક્રીનમાં ફોર એક્ઝામ્પલ પછી મલ્ટીપ્લેક્સ આવ્યું તો મારા માટે કન્વિનિયન્સ વધી ગઈ કે મારે જે ફિલ્મ જોઈએ છે એ હું ત્રીજા અઠવાડિયે પણ જઈને જોઈ શકું છું કે મલ્ટિપલ શોઝ છે તો મલ્ટિપલ રીતે ચૂઝ કરીને જોઈ શકું છું પછી ધારો કે ઓટીટી આવ્યું તો મારા માટે હજી કન્વીનિયન્સ વધી ગઈ તો આ માધ્યમો એકબીજાને કાપતા નથી પણ એ એ શું કહેવાય વિસ્તાર વધી રહ્યો છે કન્ઝમ્પશનનો એ કન્વીનિયન્સ વધી રહી છે તો એ કન્વીનિયન્સ વધવાના કારણે ઓડિયન્સીસ વધી રહી છે એના કારણે જાગૃતતા વધી રહી છે આજે એક આદિત્ય ગઢવીનું ગીત સુપરહિટ એટલા માટે છે કારણ કે એક યુટ્યુબ છે અને એક કોક સ્ટુડિયો જેવું મીડિયમ કે વેગન મળ્યું છે એને બાકી આદિત્ય આજે વર્ષ તો કદાચ એટલી ઓછી પોપ્યુલારિટી જ મળી હોત ગીત બહુ સારું છે પણ પોપ્યુલરિટી અલગ તો આ જેટલા માધ્યમો વધશે એટલી લેંગ્વેજની રીચ વધશે બસ આપણે એ જાણવાનું છે કે જે સાહિત્ય સાથે થયું ને સાથે સાહિત્ય એવું થયું છે છે ફોર્મેટ અપનાવી તો સાહિત્યકારો બહુ ઓછા જેટલા ફિલ્મ મેકર્સ છે ગુજરાતીના સો કોલ્ડ એનાથી ઓછા તો સાહિત્યકારો છે પણ સિનેમા સાથે આવું ના થવું જોઈએ સિનેમા આ માધ્યમનો પૂરતો ઉપયોગ કરે અને લોકો સુધી પહોંચે બિકોઝ આઈ વેરી વેરી ઓનેસ્ટલી બિલીવ કે સિનેમા ઇઝ ધ ન્યૂ ફોર્મ ઓફ સાહિત્ય આજે હું આટલું ગુજરાતી નથી વાંચ્યો મેં વાંચ્યું કારણ કે હું સ્કૂલ ગુજરાતી સ્કૂલમાં નથી ગયો તો મેં ગુજરાતી વાંચ્યું નથી પણ જેટલું પણ ગુજરાતી હું જાણું છું એ વાંચવાના કારણે જાણું છું હવે જોવાના કારણે જાણું છું ને ફિલ્મો બનાવવાના કારણે જાણું છું ઘણા બધા એવા શબ્દો છે જે ફિલ્મો બનાવતી વખતે હું શીખ્યો છું ગુજરાતી ગુજરાતી હું જે એટલા માટે સિનેમા એક નવું સાહિત્ય બની બની શકે શકે છે છે કે વેગ એક નવો માધ્યમ હા બને જેમ કે આ રેવા ફિલ્મ બની તો એ ધ્રુવટ તત્વમસી પરથી બની છે એટલે જેને તત્વમસી નથી વાંચી એ લોકો માટે રેવા એ અનુભવ રહી છે બિલકુલ તો એક છેલ્લો પ્રશ્ન કે ગુજરાતમાં શું આપણે સ્ટાર ડ્રીવન છીએ ઘણા ઘણા બધા દ્રષ્ટિકોણથી અને સ્ટાર ડ્રીવનથી મારો મતલબ એવો છે કે જેમ કે ઘણી બધી ફિલ્મ્સ એવી આવતી હોય છે જે બોલિવૂડમાં એવું કહેવાય કે સલમાન ખાન કે શાહરૂખ ખાનને લઈ લો ફિલ્મ એટલીસ્ટ તમને થોડો બિઝનેસ કરી આપશે એટલે હું સલમાન ખાનની ઘણી બધી ફિલ્મ્સ એવી જોઉં ત્યારે મને એવો વિચાર આવે કે આ ફિલ્મ કેમ ચાલી રહી છે પણ એ તો ભાઈ કે ફિલ્મ હે તો ચલ જાય ગી એ પ્રકારનો એક માઇન્ડસેટ હોય છે સાઉથમાં પણ એવું છે અને સ્ટાર ડ્રીવનમાં હવે જેમ કે ફોર્મ્યુલા મળી જાય છે કે પ્રભાસને લઈ લો કે આને લઈ લો તો ગુજરાતીમાં એવો ફોર્મ્યુલા છે કોઈની પાસે ફોર્ચ્યુનેટલી ગુજરાતીમાં એવો ફોર્મ્યુલા નથી ઓકે કોઈ કોઈ પણ વસ્તુ સ્ટાર ડ્રીવન નથી અને એ સ્વાભાવિક પડે કોઈ પણ રીજનલ ઇન્ડસ્ટ્રીમાં ન હોવું જોઈએ તમે જો તેલુગુની વાત કરો છો તો તેલુગુ ઇઝ અ પેરેલ બોલીવુડ ઇટ ઇઝ નોટ રીજનલ નાવ ઇટ હેઝ ગ્રોન ઓવર બિંગ રીજનલ પણ જો તમે મલયાલમની વાત કરો કે તમે કન્નડાની વાત કરો કે તમે પંજાબીની વાત કરો કે તમે મરાઠીની વાત કરો આ બધી એવી ઇન્ડસ્ટ્રીઝ છે જ્યાં કોઈ એક સ્ટાર કે બે સ્ટાર ના કારણે લોકો ફિલ્મ જોવા જાય છે એવું નથી છે લોકોને સ્ટારનો દરજ્જો મળ્યો હશે પણ માત્ર એમના કારણે લોકો ફિલ્મ જોવા જાય છે એવું નથી રીજનલની સારી વાત એ છે કે લોકો જે વસ્તુ તમને બોલીવુડ મેઇનસ્ટ્રીમમાં નથી મળતી ને અહીંયા મળી શકે છે જેમ તમે ગયા સલમાનની ફિલ્મ જોવા માટે કારણ કે ભાઈની ફિલ્મ છે તમે જોઈ આવ્યા પણ ભાઈની ફિલ્મની અંદર તમને વાર્તા ના મળી એ વાર્તા તમને અહીંયા મળશે રીઝનલ માં સો આઈ પર્સનલી બિલીવ વાર્તા ઇઝ ધ સ્ટાર અને એ જ હોવું જોઈએ વાર્તા જ તમારે સ્ટાર હોવું જોઈએ કારણ કે અહીંયા જ એ વાર્તાને એટલો એટલો માન મળશે પણ સ્ટાર એવું માને છે કે વાર્તા સ્ટાર છે એ ન માનતો હોય તો એ કોઈક પ્રકારના ભ્રમમાં છે કારણ કે વાર્તાથી ઉપર તો કઈ નથી

તમારા ગમતા કોણ છે અત્યારે ઇન્ડસ્ટ્રીમાં જે આમ રાઈઝ થઈ રહ્યા છે એક્ટર્સ નોટ જસ્ટ સ્ટાર્સ એક્ટર્સ તમે આટલા બધા લોકોની સાથે આઈ થિંક પ્રતિક ગાંધીને લોકોની સાથે એકદમ શરૂઆતમાં તમે કામ કર્યું અને નાવ હી ઇઝ અ સુપર સ્ટાર એ મને પ્રતિકનું કામ બહુ જ ગમે છે માણસ પણ બહુ ગમે છે એટલે પ્રતિકની હોય છે ને ઘણા લોકોની પ્રસિદ્ધિ કે એ સિદ્ધિ વધતી હોય એમાં તમારે શું લેવા દેવા પણ મારે તો પ્રતિકના દરેક ડગલે પગલે જે પણ એ કરી રહ્યો છે એ મારા માટે યુનો માય ઓન અચીવમેન્ટ છે એવું લાગે છે મને તો પ્રતિક બહુ જ ગમે છે અને હું ઈચ્છું છું કે હજી સફળ થાય અને હી શુડ ડૂ ગ્રેટ વર્ક બિકોઝ એ એક એવો વ્યક્તિ છે જેના માટે વાર્તા કમ્સ ફર્સ્ટ અને એ વાર્તાને બહુ માન આપે છે એ વ્યક્તિ કરતા વાર્તાને વધારે માન આપે છે

કે તમે વસ્તુને સતત ક્રિટિક જ કર્યા કરતા હો છો કે હેટ કર્યા કરતા હો છો હા ઈટ્સ અ પેઈનફુલ પ્રોસેસ ને તો હા વાત સાચી આ તો પ્રસવની પીડા જેવું છે આ તો છે હા પણ મને ખરેખર કોઈ ફિલ્મ ઓફ લેટલી બહુ ગમી હોય તો એ હેલારો છે હેલારો બરે બહુ ગમી હતી હેલારો બધાને ગમી છે એનો ડ્રામા બહુ 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 સારો છે અને એ એ મને બહુ ગમી છે ફિલ્મ

અને એ જે પ્રકારનો પ્રોસેસ ફોલો કરવા માંગે છે જે પ્રકારના રોલ્સ એ કરવા માંગે છે એને મળે ઓકે અને તમને પ્રીમિયર થી શું વાંધો છે મે તમારા અરે યાર આ તો એ તો હવે બધત પોડકાસ્ટ મને આ સવાલ પૂછવાનો જ છે મને લાગે છે નહીં એક્ચ્યુઅલી લોકો સમજ્યા નહીં હું એના પછી હું હસ્યો છું અને મેં એ વસ્તુને જસ્ટિફાઈ કરીને કે વાત એ રીતે કહેવાની કોશિશ કરી છે કે સ્ક્રીનિંગ હોવું જોઈએ પ્રીમિયર આ જે સ્ક્રીનિંગ થાય પ્રીમિયર થાય તમારે જે નામ આપવું હોય આપી શકો છો મારા મારો માત્ર મારો પર્સનલ અભિપ્રાય એ છે કે પ્રીમિયર્સ આઈ મીન ઇટ ઇઝ અ મોમેન્ટ ઓફ ઇન્ટિમેટ સેલિબ્રેશન બહુ અંગત લોકો જે ફિલ્મ સાથે સંકળાયેલા છે કે તમારા પરિવાર સાથે સંકળાયેલા લોકો છે કે તમારી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો લોકોનું એક સમાગમ છે એક ઉત્સાહ છે અને એક ઉત્સવ છે એ ઉત્સવને બાદ કરીને ઘણી બધી જગ્યા એવું થઈ જાય છે કે ઇટ બીકમ્સ લાઈક અ ફેર એક મેળો થઈ જાય છે ત્યારે મને મને મજા નથી આવતી અને પછી થાય છે શું કે એ જે લોકો અંગત નથી એ લોકો જ્યારે બહાર નીકળે તો દે સ્પ્રેડ અ લોટ ઓફ નેગેટિવિટી એન્ડ દેટ ઇઝ ઓલ્સો નોટ રાઈટ અને એ નેગેટિવિટી સ્પ્રેડ કરો અમે બધા જ એવા છીએ એવું નથી કે હું પોતે પણ બહાર નીકળીને ક્રિટિકલી બોલતો જ હોઉં છું ભલે હું એ વેકર મેકરને ન જાણતો હોઉં તો હું અંદર અંદર લોકો સાથે વાત કરતો હોઉં કે પછી મેકરને જાણતો હોઉં તો એની સાથે પણ વાત કરું પણ ક્યાંય કે વો આપકે ઘરમે બચ્ચા હુઆ હૈ તો હું એના નામકરણની વિધિમાં આવું બરાબર છે તો હું હર્ષથી જ આવું પછી બહાર આવીને હું બાળક વિશે ટીકા ટિપ્પણી કરતો જાઉં તો એ જે એ એ જે મારી વાઇબ છે એ બાળક પર આવવાની છે અને બાળક પર અસર કરવાની છે એવું થાય છે ને ત્યારે મને નથી ગમતું પ્રીમિયર તો ખબર નહીં પછી એ પોડકાસ્ટ પછી જેટલા બી લોકો મને પ્રીમિયરમાં મળ્યા મને કહે અચ્છા આપ તો પ્રીમિયરમાં આવી હો મેં કહે તો મેં કભી મના નહી કિયા આઈ હેવ લાફ્ડ ઓવર ઇટ ઇટ વોઝ અ સાર્કાઝમ અને એ એ ટિપ્પણી છે એ પણ પ્રોબ્લેમ છે ને કે તમે કોઈ ક્રિટિક ને ક્રિટિક ની જેમ કેમ નથી લઈ શકતા એવરીવન શુડ હેવ અ ક્રિટિકલ ઓપિનિયન તો ઇફ યુ સ્પીક ડઝ ટન મીન દેટ યુઆર ટુ હેટેડ યુ શુડ બી રાધર મોર લવડ ચો તમારી મમ્મી તમારા તમારા દરમિયાન વખાણ નથી કરતી તમારે મમ્મી તમને વખોડતી જ હોય છે તો શું મમ્મી તમારી દુશ્મન થઈ જાય છે તો એ સુધારવાની પ્રક્રિયા છે પણ એના માટે ઓપન કેટલા ચો એટલે પ્રીમિયર સાથે મને કોઈ કોઈ વાંધો નથી પ્લીઝ ગેટ ઈટ ક્લિયર આઈ લવ પ્રીમિયર

અને એ પણ સારું છે ને ઇન્ડસ્ટ્રી એકબીજાને સપોર્ટ કરી રહી છે ચલો અંદર અંદર છે ક્રિટિકલ પોઈન્ટ છે પણ સામે પબ્લિક સુધી પહોંચાડવાનું તો બધા જ ભેગા મળીને એને પુશ કરી રહ્યા છે પણ એ પુશમાં જે વ્યક્તિ જેને બનાવ્યું છે એને પાછળથી આવીને તમે એ ના કહો કે બેટા જો સ્કૂલમાં જાઉં છું ત્યારે હું તારા તારા પરિવાર મેમ્બરની જેમ તારા વખાણ કરી રહ્યો છું પણ ઘરે આવીને હું તને ટકોર પણ આપવાનો છું કે તે આવું કેમ કર્યો એવું જો ને આપણે આપણા બાળક સાથે એવું જ વર્તતા હોઈએ છીએ કે બાર તો એની સાથે ઉભા રહીએ છીએ મળી ઘરે આવે એટલે બી ક્રિટિક એમ આપણે ક્રિટિક કરવાનું ભૂલી જઈએ છીએ તો પછી એ બાળકને શું લાગે છે કે આઈ એમ આઈ એમ ઓસમ હું બેસ્ટ જ છું ત્યાં પ્રોબ્લેમ ઓડિયન્સ ઝટકો આપે છે પછી ઓડિયન્સ ઝટકો આપે છે એટલે જે ઇન્ડસ્ટ્રી વાળા લખે છે સારું લખે છે ફિલ્મને વેગ આપવા માટે લખે છે અને એ બધાનો સંપ દેખાય છે એમાં पर पची ये वस्तु भूली जाइए जैसे कि as part of that duty we forget this duty कि आपने कदाचित फिल्म मेकर ने कई शक्य है जैसे कि बदु ओके तो पन जो भाई next time आध्यान रख जाए hmm. अन्य फिल्म मेकर पन इतनो रिसेप्टिव हो वो जो ही है हाँ hmm. कि जी स्वीकार है कि yes, it is for good yes तो सिंपोजियम थवा जो ही है मतलब फिल्म इंडस्ट्री ना जहाँ इले अंदर अंदर ना कितनी सिंपोजियम થેન્ક યુ સો મચ અભિષેકભાઈ ભાઈ બહુ જ મજા આવી અને મેં જે શરૂઆતમાં કહ્યું હતું ઓડિયન્સને કે તમને આખી ચર્ચા દરમિયાન સમજાઈ જશે અને હું એવું એવી આશા રાખું છું કે તમારી આવનારી ફિલ્મોથી તમે વધારે સમજાવો ધીરે ધીરે ઓડિયન્સને તો વી વિલ વેઇટ ફોર ઇટ થેન્ક યુ હું મારી આવનારી ફિલ્મોથી મારી જાતને વધારે સમજી શકું એની જ હું રાહ જોઉં છું હું કોઈને કંઈ સમજાવવાના લાયક કે એ એ એ પરિસ્થિતિમાં નથી પણ ઓલ માય ફિલ્મ્સ આર એન અટેમ્પ ટુ ઇવોલ્વ એઝ અ હ્યુમન બિંગ તો આઈ હોપ આઈ ઇવોલ્વ લિટલ બિટ મોર અને જેટલી પણ વાર્તાઓ હું કહી શકું છું એ હું કહીશ અને કહેતો રહીશ એવી એવા આશીર્વાદ હું બધા પાસેથી માગું છું થેન્ક યુ સો મચ થેન્ક થેન્ક યુ યુ